Shramaniyadarshanam Mandihashiruchira Nanambujam Pujitam Suranarottamair Muda Dharmananda Namaham Vichintai Dharma Devasutam Devam Kali Pibe Kamaridanam Premavati Parimanandam Harim Vande Jagadguru Kararvinde Napadarvindam Mukharvinde Navinivesayantam Vatash Patrash Puteshayanam Balam Mukundam Manasasmarami Aye Hanumant Virajye Katha Kaho Mati Anusa Prem Sahit Gadi Dharu Padhariye Pavan Kumar Padhariye Pavan Kumar Om Sri Hari Krishnaya Namo Namah Sri Nari Narayanaya Chanilakanthaya Chapurna Purishottamaya Namo Namah Bolo Sri Ganesha Maharajani Sri Nari Narayana Devani Sri Lakshmi Narayana Devani Sri Radha Krishna Devani Siyavar Ramachandra Bhagavani Sri Vigna Vinayaka Devani Sri Kashta Vanjana Devani Om Namah Parvati Patai Har Har Mahadev Hari Aaj Sakhe Anandani Dhyana Mahare Munina Dhyana Mahare
मुझने बुलावे जे सोखने भव ब्रह्मारे चे जे सोखने भव ब्रह्मारे चे तेरे शामरे हो जे मुझने रे प्रेचे तेरे शामरे हो जे मुझने शामरियो जी मुझे ने रे पीछे रे शामरियो जी मुझे ने रे पीछे ना गए गंगा गोदावरी काशे सहज रे हूँ तो सुखड़ा रे मानो सहज हो तो सुखड़ा रे मानो सहज रे हूँ तो सुखड़ा रे मानो जे राम कहे स्वामी जे रे मरिया जय राम कहे स्वामी सहज रे मरिया जे राम कहे स्वामी सहज रे मरिया जे राम कहे स्वामी सहज रे मरिया वातन बाते वालो ढड़क ढड़िया वातनी बाते वालो ढड़क ढड़िया आज हंस के आनंद निये ले आज हंस के आनंद सदमति श्रोता जे सांभळे सुणे ताते सुख उपजे वड़ी ताप तनय नाते टड़े सारे कथा सुंदर यति हूँ कहू करी विस्तार
जन्म ना दई सांबड़े ते उतरे भव जड़ पार। तो कल करे सो आज करे, आज करे सोया अवसर बीत जाएगा, फिर करेगा कब। प्रभु भजे लेने प्राणिया, पछी भजाशे नहीं। काया थाशे तारी गरड़ी, पछी बैठूं रेवाशे नहीं। आ जिंदगी नो शो भरोसो, आज छे ने काले नथी। बेघड़ी नो आशरो, आज छे ने काले नथी। बेघड़ी नो आशरो, आज चेने काले नथी। समय ने जता वार नथी लागती, थोड़ाक दिवसों पहला एम हतु के शिव कथा करवानी छे, અને આજે શિવ કથાને મુખવાની છે। સાત દિવસ ક્યાં વીતી ગયા કઈ ખબર પડી? બસ જીવનનું આવું, ક્યારે સમય પૂરો થઈ જશે અને ક્યારે પરમાત્માને ત્યાંથી તેડું આવી જશે કાંઈ ખબર નથી। એટલે જેટલા શ્વાસ ભગવાન આપણને જીવાડે એટલા શ્વાસ ભગવાનનું ભજન કરી લેવું। એક શ્વાસ પણ વૃથા છોડવો નહીં। ભગવાનની ભક્તિ વિનાનો સમય, સ્વામિનારાયણ ભગવાન કે ભગવાનની ભક્તિ વિનાનો સમય નિર્ગમવો નહીં। આ જીવને એવી ટેવ પડી છે કે જ્યાં સુધી વાગે નહીં ત્યાં સુધી ભગવાનને સંભાળે નહીં। વાગે પછી ભગવાનને યાદ કરે, એટલે કોઈ સાહિત્યકારે લખ્યું છે ને, દુઃખ મે સભી સુમિરન કરે ઓર સુખ મે કરે ન કોઈ, દુઃખ મે સભી સુમિરન કરે ઓર સુખ મે કરે ન કોઈ, જો સુખ મે સુમિરન કરે તો દુઃખ કહાસે હોય। દુઃખમાં બધા ભગવાનને યાદ કરે ને સુખ આવે એટલે ભગવાનને યાદ કરતા નથી। સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ। સુખ આવે એટલે આ જીવને ફરવાનું ગમે, અને આ જગતનો જીવ જે ભગવાનથી વિમુખ છે એના લક્ષણ તો કેવા આવશે? આ જગતમાં ચારે બાજુ ફરતો હોય કેવી રીતે? નિષ્કુળાનંદ સ્વામી બતાવે છે, બણી ઠણી બેસે ચોરે ચોકે, જાણે લોક મને અવલોકે, ચાલે છકમાં દેખાડે સાતી,
બીજી ભૂંડાઈ કહી નથી જાતી. અરે બણી ઠણી બેસે ચોરે ચૌકે ને જાણે લોક મને અવલોકે, ચાલે છકમાં દેખાડે સાતી, બીજી ભૂંડાઈ કહી નથી જાતી. બણી ઠણે ને ફરે, શર્ટનું ઉપરનું એક બટન તો ખુલ્લું જ રાખે, જાણે મોટો સિંહ મારીને આવ્યા હોય. બણી ઠણીને ભગવાનના મંદિરે ન જાય, પણ બણી ઠણે ને ચોરે ને ચૌટે બેસે ને પછી એને એમ થાય કે આ રસ્તેથી આવતા જતા લોકો મને જુએ, હું કેવો લાગું છું. એટલું નહીં પણ આ જગતનો જીવ નથી ભગવાન યાદ કરતો, નથી ભગવાન સામું જોતો, નથી ભક્ત સામું જોતો, પણ ક્યાં જુએ? જુએ પણ ઘટે પરનારી, અતિ હીણો હલકાઈ ભારી, નાખે નજર પર નારી પર, પાપીને નહીં પ્રભુનો ડર. આ જગતના જીવની વાત છે. સુંગે કાખ શીખ્યો સનકારા, થાય વિકળ દેખી પરધારા, કામી હરામી શું હેત રાખે, ભૂલે નામ હરિનું નવ ભાખે. જેમ હડકાયું સ્વાન દિયે દોટું, તેમ રજડે કરવા કામ ખોટું. જેમ આથડે ઓખર્યું ઢોર, તેમ આથડે આ દેવનો ચોર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમ હડકાયું સ્વાન દિયે દોટું, કૂતરાને હડકવા લાગે ને પછી એક જગ્યાએ બેસી ન શકે, આમ તેમ દોટો માર્યા જ કરે માર્યા જ કરે. એમાં જગતનો જીવ એને માયારૂપી હડકવા લાગી ગયો, એટલે શાંતિથી એક જગ્યાએ બેસીને ભગવાનનું નામ લેતો નથી. અહીંથી કમાવી લઉં, ત્યાંથી કમાવી લઉં, અહીં જાઉં, ત્યાં જાઉં, દોટો લગાવ્યા જ કરે લગાવ્યા જ કરે. એટલે સ્વામી કે જેમ હડકાયું સ્વાન દિયે દોટું, તેમ રજડે કામ કરવા ખોટું. સારું કામ કરે અને દોટો મારે તો સારું, પણ ખોટું કામ કરવા માટે દોટો લગાયા કરે. અને જેમ આથડે ઓ ખર્યું ઢોર, તેમ આથડે આ દેવનો ચોર. ઓખર્યું ઢોર કોને કહેવાય? જેનો કોઈ ધણી નથી, જેનો કોઈ માલિક નથી. આ દેશમાં તો એવા ઓખરિયા ઢોર નથી રજડતા, ઇન્ડિયામાં રજડે. ઇન્ડિયામાં જ્યાં ત્યાં એ ઢોર રજડે, પછી કોકનો મારે ખાય, પછી કોકનો માર પણ ખાય, કારણ કે એને માથે કોઈ ધણી નથી. એમ આ જગતના જીવને માથે ભગવાન રૂપી ધણી નથી, એ આમ તેમ ઓખરિયા ઢોરની જેમ રખડી ખાય. નિષ્કુળાનંદ સ્વામી કે દેવનો ચોર છે, કારણ કે જે ભગવાને એને આ મનુષ્યનો જન્મ આપ્યો, એ ભગવાનને ભૂલીને જ્યાં ત્યાં રખડી ખાયું છે. જે એનો ધણી છે, એ ધણીનું ઘર ભૂલી અને જ્યાં ત્યાં રજડે, તો પછી શું થાય? માર ખાવો પડે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે ધણિયાતું ઢોર હોય એ સાંજ પડે ખીલે આવે, અને જે રખડતલ ઢોર હોય એ જ્યાં ત્યાં રખડી ખાય ને ગમે એનું ખેતર વીણી ખાય. પછી ખેતરનો માલિક આવે ને એને ચાર ધોકાએ મારે, પછી ત્યાંથી ભગાવે તો બીજાના ખેતરમાં ઘૂસે, અને ત્યાં બે ચાર ધોકા પડે તો વળી ત્રીજાના ખેતરમાં ઘૂસે. એમ આ જગતનો જીવ
ભગવાન કે તમે આમ વિચારજો કે સાંજ પડે ખીલે આવો છો કે નથી આવતા, એટલે કે આખો દિવસ આ જગતની માયાનું કામ કરીને તમે વ્યવહાર કરી અને આ જગતમાં બધે ફર્યા, આખો દિવસ વ્યવહાર કર્યો, પણ સાંજ પડે ભગવાન રૂપી ખીલે આ જીવાત્માને બાંધો છો કે નથી બાંધતા, એટલે કે સાંજ પડે બે ઘડી ભગવાનનું ભજન કરો છો કે નથી કરતા. ભલે વ્યવહાર કાર્ય આ સંસારમાં રહ્યા એટલે કરવું જ જોઈએ, વ્યવહારનું કાર્ય તો કરવું જ જોઈએ, અને જ્યાં સુધી હાથ પગ શરીર સારું હોય ત્યાં સુધી પ્રવૃત્તિમાં રહેવું. ગમે એટલી ધન સંપત્તિ હોય, ગમે એટલું બેંક બેલેન્સ પડ્યું હોય, પણ એમ ન વિચારવું કે મારે મહિને આટલું વ્યાજ આવે છે, વ્યાજમાંથી ચાલશે. સ્વામિનારાયણ ભગવાન કહે જ્યાં સુધી શરીર સારું હોય ને ત્યાં સુધી પ્રવૃત્તિ તો કરવી, પણ ભગવાનને ભૂલીને નહીં. શરત આટલી, પ્રવૃત્તિ કરો, વ્યવહાર કરો, સંસાર ચલાવવાનો છે એટલે એ બધું તો કરવું પડે, પણ સાથે સાથે ભગવાનનું ભજન પણ કરવું પડે. અયોધ્યા પ્રસાદજી દાદાએ પ્રશ્ન પૂછ્યો ને કે આ તો સંસારી જીવ, માયામાં રચ્યા પચ્યા જીવ, આખો દિવસ સંસારના કામમાં રચ્યા પચ્યા હોય, પણ હે પ્રભુ સાંજ પડે ઘડી બે ઘડી ભગવાનનું ભજન કરે તો એ ભજન કંઈ કામ લાગે કે ન લાગે? આખા દિવસ જગતનું કામ કર્યું હોય, વ્યવહાર કાર્ય કર્યું હોય, પણ સાંજ પડે ઘડી બે ઘડી ભગવાનનું ભજન કરે તો એ કેટલું કામ લાગે? પેલા આખા દિવસના કરેલા બધા કર્મને ધોવે કે ન ધોવે? સ્વામિનારાયણ ભગવાને એનો ઉત્તર આપ્યો કે ભલે જગતનું કામ કરે, વ્યવહારનું કામ કરે, પણ સાંજ પડે એ ઘડી બે ઘડી ભગવાનના ભજનમાં બેસે, એ મને સહિત જો ભગવાનનું ભજન કરે તો આખા દિવસનું કરેલું કર્મ ધોઈ નાખે. આખા દિવસનું કરેલું કર્મ ધોઈ નાખે, પણ સાંજ પડે જે ઘડી બે ઘડી ભજનમાં બેસે ને એ ભજન કેવું હોવું જોઈએ? મને સહિત ભગવાનનું ભજન હોવું જોઈએ. આ દેહ ખાલી ભજનમાં બેઠેલો એવું નહીં, એ ભજનમાં મન બેઠું હોવું જોઈએ. હવે અંદરથી વિચારો કે જ્યારે જ્યારે આપણે ભજન કરવા બેસીએ શું મન ભજન કરવા બેસે છે? અત્યારે આપણે આ કથામાં બેઠા તો આપણી સાથે શું મન બેઠું છે? આ વિચારો તો ખ્યાલ આવશે કે ઓ હું કથામાં છું, પણ મનજીભાઈ તો બીજે આંટા લગાવે છે. મનજીભાઈ તો ક્યાંક બહાર જ હોય. હવે જો આ રીતે આપણો દેહ ભજનમાં બેઠો હોય અને મનજીભાઈ ચારે દિશાએ ફરતા હોય તો પછી એ બે ઘડીનું ભજન કામ લાગે નહીં, એને તો પછી આખો દિવસ ભગવાનમય રહેવું પડે. પ્રવૃત્તિની સાથે સાથે ભગવાનનું ભજન પણ ચાલુ રાખવું પડે. ભલે ઘરમાં બહેનો રસોઈ કરતા હોય તો રસોઈ કરતા કરતા ભગવાનનું ભજન કરતા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કૃષ્ણ કૃષ્ણ, રામ રામ કરતા હોય, તો એની રસોઈ બનાવવાની ક્રિયા પણ ભક્તિ થઈ જાય. સાવરણી કાઢતા કાઢતા એ જો ભગવાનનું ભજન કીર્તન કરતા હોય તો એ ઘરમાં કચરો વાળવો એ પણ ભક્તિ થઈ જાય. સ્ટોર પર ઉભા ઉભા મનોમન કસ્ટમર લેતા લેતા પણ જો મનમાં સ્વામિનારાયણ કે રામ કૃષ્ણ બોલતા હોય તો એ ક્રિયા પણ ભક્તિ થઈ જાય. એક બાજુ બધું સંસારનું કામ મૂકીને ભગવાનની માળા પકડીને બેસીને જ ભજન કરવું એવું નથી, ગમે તે ક્રિયા કરતા કરતા ભગવાનનું ભજન થાય એમાં કોઈ નિષેધ નથી. તમે ગમે તે સ્નાન કરવા બેઠા હો તો ભગવાનનું ભજન કરી શકો, તમે ખાવા બેઠા હો અને કોળીએ કોળીએ જો એક કોળીઓ મુખમાં મૂકો અને સ્વામિનારાયણ એક કોળીઓ મુખમાં મૂકો ને રામ એક કોળીઓ મુખમાં મૂકો ને કૃષ્ણ આમ જ્યાં બોલો ને તો એ કોળીઓ તમારા ઉદરમાં નહીં પણ સીધો જ ઠાકોરજીના ઉદરમાં જઈને પડે, સીધો ભગવાનને ત્યાં પહોંચે. નારદજી એકવાર
વિચરણ કરવા નીકળ્યા કે હું આ ભગવાનનું નામ બધાને શીખવાડતો આવું, બધા ભગવાનનું ભજન કરે એવું કરતો આવું, તો એક માજી આમે નજર પડી અને આ માજી આખો દિવસ ઘરનું કામ કર્યા કરે, આખો દિવસ ભગવાનનું ભજન કરે નહીં. નારદજી ત્યાં પહોંચ્યા. માં ભગવાનનું નામ લો. અરે મહારાજ લેવું તો છે પણ ટાઈમ ક્યાં મળે છે, મને ઘડી બેસવાનો સમય નથી, શું બેસીને ભજન કરું? નારદજી કે તમારે બેસવાની જરૂર નથી, તમારે બેસવાની જરૂર નથી તો ભજન કેમ થાય? હું જો ન બેસું તો ભજન કેવી રીતે કરવું? ભજન કરવા તો બેસવું પડે. અને મને બીજું કાંઈ ભજન આવડતું પણ નથી. તો નારદજી કે એક કામ કરો, તમે કાંઈ પણ ક્રિયા કરો ને એટલે તમારે એટલું કહેવાનું કૃષ્ણાર્પણમ, બસ આટલું કહેવાનું, બીજું કંઈ તમારે ભજન કરવું નથી. તમે જે કરો એ કૃષ્ણાર્પણમ, ખાવા બેસો ત્યારે બોલવાનું કૃષ્ણાર્પણમ, એટલે એક ઓડિયો સીધો ભગવાન સુધી પહોંચી જશે. બહુ સારું. અને પછી આ ડોશીને આવડી ગયું કૃષ્ણાર્પણમ, ગમે ક્રિયા કરે એમાં કૃષ્ણાર્પણમ. અને પછી આ તો રોટલા ગળવા બેઠા અને રોટલો બરાબર ટીપ્યો અને ટીપીને આમ કલાડામાં નાખ્યો અને ત્યાં બોલ્યા કૃષ્ણાર્પણમ, તો કલાડામથી રોટલો અદ્રશ્ય, કૃષ્ણ ભગવાન પાસે પહોંચી ગયો. આ તો રોટલો પહોંચી ગયો કે મારો રોટલો ક્યાં ગયો? પછી નારદજીએ કહ્યું કે તમે કૃષ્ણાર્પણમ બોલ્યા હતા, હા તો કે કૃષ્ણને પહોંચી ગયો, આ તો બહુ સારું કે. પણ પછી આ બધા રોટલા કૃષ્ણાર્પણમ કરી દઉં તો હું શું ખાઉં? તો કે એકાદ રોટલામાં નહીં બોલવાનું, એટલે તમારી પાસે રહે છો. માં શીખી ગયા કે રોટલો થાય એટલે કૃષ્ણાર્પણમ ભગવાન પાસે પહોંચી જાય, ગમે ક્રિયા કરે કૃષ્ણાર્પણમ ભગવાન પાસે પહોંચી જાય. રોટલા બોટલા ઘડી રહ્યા, જમી લીધું, વારું પાણી કરી લીધું, ચૂલો સાફ કરતા હતા એમાંથી રખા કાઢી અને એ રખા બધી ભરી ટોકરમાં અને ટોકર ઊંચું કરીને ગયા ઉકેડે નાખવા. અને આમ જ્યાં રખા નાખીને ત્યાં મુખમાંથી નીકળી ગયું કૃષ્ણાર્પણમ, તો વૈકુંઠમાં રખા રખા થઈ ગઈ. લક્ષ્મીજી કે આ બધું શું? નારાયણ કે રોટલા આવ્યા તારે કહ્યું તું આ બધું શું? એ તો રોટલા આવે ને રોટલા મીઠા લાગ્યા તો પછી આ પણ સ્વીકારવું તો પડે. ભક્તનો ભાવ હોય ભગવાન બધું સ્વીકારે, રાખ નાખો તો ભગવાન રાખ સ્વીકારે, પણ મુખ્ય બાબત ભાવ જોઈએ. મનથી ગમે તે, આ મુખથી ગમે તે શબ્દ નીકળે પણ મન જો ભગવાનમય થઈ જાય તો ભગવાન એનો ભાવ સ્વીકારે. કદાચ જીભ ભગવાને બરાબર ન આપી હોય અને બોલતા શબ્દ ન ફાવતો હોય તો સ્વામિનારાયણની જગ્યાએ બીજો ગમે એ શબ્દ આવે પણ ભગવાન સુધી એ ભાવના પહોંચે. કારણ કે જીભ ગમે તે શબ્દ બોલે પણ મન તો સ્વામિનારાયણ બોલતું હતું. ઉમરેઠમાં જે સત્સંગ થયો શ્રીજી મહારાજ વખતે, મોટા મોટા સંતોને મહારાજે ઉમરેઠમાં સત્સંગ કરવા મોકલ્યા, મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. અને ઉમરેઠમાં બહુ પંડિતો રહેતા એ જમાનામાં, વિદ્વતાની ખાણો હતા બધા. મુક્તાનંદ સ્વામીને મોકલ્યા, ઘણી મહેનત કરી પણ સત્સંગ ન થયો. ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા, ઘણી મહેનત કરી પણ સત્સંગ ન થયો. છેવટે કાંઈ જ્ઞાન નહોતું, કશું આવડતું નહોતું, એવા એક સંત, બોલતા પણ નહોતું આવડતું. સ્વામિનારાયણ નહોતા બોલી શકતા, એ સ્વામિનારાયણની જગ્યાએ મામી નારાયણ બોલતા હતા. એને કહ્યું તમે જાઓ સત્સંગ કરાવજો, હું શું સત્સંગ કરાવીશ, અરે જાઓ. સંત ઉમરેઠ પહોંચી ગયા, ગામની ભાગોળે ઓટલા ઉપર જઈને પોતાનું આસન જમાવ્યું. બસ કોઈ આવે કશું કહેવાનું નહીં, પોતે એકલા મામી નારાયણ મામી નારાયણ મામી નારાયણ બોલ્યા કરે.
ભાવ એનો હતો સ્વામિનારાયણ, જીભ નહોતી બરાબર ચાલતી એટલે મામિનારાયણ શબ્દ નીકળતો હતો, પણ બોલ્યા જ કરે. એની ધૂનમાં કોઈની સાથે વાત નહીં કરવાની, વટે માર્ગુ આવતા જતા જુએ, ઓ આ સંત. બધાને ભાવ થયો કે આ કેવા સંત છે, કોઈની પાસે કંઈ માગતા નથી, કોઈની પાસે કંઈ વાત કરતા નથી, અને બસ એ બોલ્યા જ કરે. પછી ધીરે ધીરે એક આવ્યા, બે આવ્યા, અને એનો સત્સંગ કરવા લાગ્યા. અને આ સંત એટલું કહે કે ભાઈ સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો. એમ કરતાં કરતાં આખા ઉમરેઠમાં એવો ભાવ જાગ્યો અને બધા ભગવાનના ભક્ત થયા. એટલે કહેવાનો મતલબ કે મોટા વિદ્વતાની ખાણો ગયા એ સત્સંગ ન કરાવી શક્યા, પણ એક જેને સ્વામિનારાયણ બોલતા નહોતું આવડતું એને જઈને સત્સંગ કરાવ્યો. મુખથી શું બોલાયું છે એનું મહત્વ નથી, પણ મન શું બોલે છે એનું મહત્વ છે. મનની તમારી ભાવના કેવી છે? તમે એક રૂપિયાનું દાન કરો અને લાખ રૂપિયાનું દાન કરો, પણ એ રૂપિયાનું દાન કરવા વાળાનો ભાવ કેવો છે અને લાખનું દાન કરવા વાળાનો ભાવ કેવો છે એ ઉપર ભગવાન એની ભેટ સ્વીકારે છે. ઘણાને પોતાની મોટાઈ બતાવવાનો શોખ હોય તો લાખો કરોડોના દાન કરતા હોય, પણ એમાં એને ભગવાનને અર્પણ કરવાનો ભાવ નથી, પણ પોતાની મોટાઈ દેખાડવાનો ભાવ છે. તો ગમે એટલું અર્પણ કરે ભગવાન સ્વીકારતા નથી. જ્યારે એક રૂપિયો પણ ભાવથી કે મારો ઠાકોરજી મારા રૂપિયાથી રાજી થશે તો ભગવાન પ્રેમથી એ રૂપિયાને સ્વીકારે. એટલે મનનો ભાવ જોઈએ, આ દેહના ભાવથી કાંઈ થતું નથી. પેલા નારદજીએ એક ખેડૂતને શીખવાડ્યું ભગવાનનું ભજન કરતા કે ભાઈ તારે નારાયણજી 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 બોલવાનું. ખેડૂતને કે તારે આટલું તો કર, કઈ આખો દિવસ આ ખેતીવાડીનું કામ કરે ને બીજું કાંઈ કરતો નથી, ભજન કરતો નથી, આ જીવનો મોક્ષ કેમ કરીશ? સારું મહારાજ નારાયણજી બોલીશ. અને આને તો ચાલુ કરી દીધું, હળ ચલાવતો હતો, નારાયણજી 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 બોલ્યા કરે. બપોરાનો સમય થયો, એની ઘરવાળી ભાતું લઈને આવી અને ચોફાડ પાથરીને ભાત ખોલ્યો ને ત્યાં એને સાદ પાડ્યો, ઓ બપોરા કરવા આવો. પેલો નારાયણજી નારાયણજી કરતો કરતો બપોરા કરવા આવ્યો, પણ જમવા બેઠો એમાં પેલું નામ ભૂલી ગયો. જમી રહ્યા પછી વિચાર કરે કે પેલા મહારાજે મને કયું નામ આપ્યું હતું, પેલા મહારાજે મને કયું નામ આપ્યું હતું. એની ઘરવાળીને પૂછે કે આ પેલો મહારાજ આવ્યો હતો, મને નામ આપી ગયો હતો, પણ હવે હું નામ ભૂલી ગયો મારે. તો કે કોનું નામ હતું? તો કે ભગવાનનું નામ હતું. કોનું નામ હતું? ભગવાનનું નામ હતું. શું નામ હતું હવે યાદ આવતું નથી. એમ એની ઘરવાળી કે જમી રહ્યા, હા તો ઉઠો ચોફાડ વાળી લો. આમ બોલી તો પેલાને એમ થયું, હા ચોફાડજી નામ હતું કે. પછી એને તો ચાલુ કરી દીધું, ચોફાડજી ચોફાડજી ચોફાડ. ચોફાડ એટલે તો જાણો છો ને, પેલી ચાદર, ઘાસ બાંધવાની ચાદર, એને ચોફાડ કહેવાય. તો એ આને ચોફાડજી ચોફાડજી ચાલુ કરી દીધું. સંધ્યાનો સમય થવા આવ્યો અને આ તો ચોફાડજી ચોફાડજી વૈકુંઠમાં લક્ષ્મીજી નારાયણને કહે કે આ તમારો ભગત છે કે બીજાનો? એ તો કે મારો જ ભગત છે. નારાયણ કે મારું જ નામ બોલે, પણ મેં તો ક્યારે આવું તમારું ચોફાડજી નામ સાંભળ્યું નથી. એ તમે ભલે ના સાંભળ્યું હોય, પણ એ મારો ભક્ત છે, મારું નામ બોલે. ના ના, લાગતું નથી તમારું નામ હોય એવું, બીજા કોકનું નામ હશે. નારાયણ કે તો કરો પરીક્ષા. તો કે હાલો આપણે બે જઈએ પરીક્ષા કરવા. ત્યારે નારાયણ કે જુઓ, હું તમારી સાથે નહીં આવું, હું સંતાઈને રહીશ અને તમારે રૂપ બદલીને જવાનું. લક્ષ્મીજી કે ભલે. અને આ નારાયણ લક્ષ્મી બે ત્યાં પહોંચ્યા. એનું ખેતર હતું, એથી થોડે દૂર એક ખાડો હતો.
નારાયણ કે જો હું આ ખાડામાં સંતાઈ જાઉં, તમે જઈને પરીક્ષા કરી આવો કે આ કનું નામ લેશો. લક્ષ્મીજી એક ડોશીનું રૂપ લઈ અને આ ખેડૂતની પાસે પહોંચી ગયા. હે ભાઈ, આ તું શું બોલે છે? કંઈ બોલ્યા નહીં ખેડૂત, એ તો ચોફાળજી ચોફાળજી ચાલુ જ છે. ચાર પાંચ વખત લક્ષ્મીજીએ પૂછ્યું પણ જવાબ આપતા નથી, અને આખા દિવસનો ખેડૂત કંટાળેલો અને લક્ષ્મીજી પાછળ પાછળ ફરતા પૂછ્યા કરે, ભાઈ તું કોનું નામ લે છો, ભાઈ તું કોનું નામ લે છે? તો ખેડૂત કંટાળ્યો, અને ખેડૂત કંટાળી કે તારા ધણીનું નામ લઉં છું. લક્ષ્મીજી કે વાત તો સાચી. નારાયણ કહેતા હતા મારું નામ લે છે તો મારો ધણી નારાયણ. આ એક વાત તો સાચી થઈ કે આ મારા ધણીનું જ નામ લે છે. વળી લક્ષ્મીજી પૂછવા લાગ્યા, પણ એ છે ક્યાં? આ તું જેનું નામ લે એ છે ક્યાં? ત્યાં કંટાળ્યો, એ પડ્યો હશે ક્યાંક ખાડામાં. આ એ વાતે સાચી કે ખાડામાં જ હંતાણા છે. લક્ષ્મીજી આવ્યા પાછા, નારાયણ આ તો તમારું જ નામ લે છે, આ તો તમને જ બોલાવે છે. નારાયણ કે હું નહોતો કહેતો, ભલે એ ચોફાળજી બોલે પણ અંતરથી તો એ નારાયણજી નારાયણજી જ બોલતો હતો. એને એમ હતું કે હું ભગવાનનું નામ લઉં છું, બાકી જીભથી ચોફાળજી બોલે કે નારાયણજી બોલે પણ એનું અંતર એ ભગવાનને યાદ કરતું હતું, તો ભગવાન સુધી એનું નામ પહોંચ્યું. આ દેહે કરીને તમે ગમે એટલું કરો, પણ જો મન સાથે નથી તો કરેલું બધું જ નકામું. મન પરોવીને ભગવાન ભજવા. આખો દિવસ ભલે ભગવાન ન ભજી શકો, પાંચ મિનિટ ભગવાનનું ભજન કરો, પણ એ પાંચ મિનિટ ભજન એવું હોવું જોઈએ કે ભગવાન સિવાય એમાં બીજું કાંઈ ન હોય. પાંચ મિનિટનું ભજન ભગવાન સિવાય કંઈ ન હોય, આટલું જો થાય ને તો આખો દિવસ ભજન કરવાની જરૂર નથી, એ પાંચ મિનિટ કાફી. પણ પાંચ મિનિટમાં જો મન નથી તો પછી આખો દિવસ ભગવાનનું ભજન કરવું પડે. કોણ જાણે ક્યારે કઈ મિનિટે આ મન ભગવાન સાથે જોઈન્ટ થઈ જાય, અને એ મિનિટ ભગવાન સાથે જે મિનિટ મન જોઈન્ટ થઈ જાય ને એ મિનિટ આખા દિવસમાં કામ લાગી જાય. આખા દિવસ માટે એ મિનિટ કામ લાગે, બાકી આખો દિવસ કામનો નથી. એટલે આખો દિવસ ભગવાનનું સ્મરણ કર્યા કરવું, કારણ કે મન આપણું આખો દિવસ આપણી પાસે હોતું નથી. મન તો પેલા હરાયા ઢોરની જેમ આથડ્યા જ કરે. કયા ટાઈમે ખીલે આવી જાય નક્કી નહીં, એટલે આખો દિવસ સ્મરણ કર્યું હોય તો કોણ જાણે ક્યારે. અને નામ સ્મરણ જેવું કોઈ બીજું ઉત્તમ સાધન નથી. વ્રત કરો, જપ કરો, તપ કરો, એના કરતા નામ સ્મરણ ઉત્તમ સાધન છે ભગવાન ભજવાનું. નામ સ્મરણમાં એવું કેવું મોટું કાર્ય હશે કે ઉત્તમ સાધન થઈ ગયું. કારણ એક વસ્તુ વિચારો કે તમે જેનું નામ લો છો, આપણા હાથમાં કોઈ એવી વસ્તુ આવી જાય, કોઈ પદાર્થ આપણા હાથમાં આવી ગયો, સમજો કે તમારા હાથમાં કાકડી આવી ગઈ, તમે બોલો કાકડી, કાકડી શબ્દ મુખથી બોલો તો તમારું મન ટામેટું કહેશે, તમારું મન પણ કાકડી જ કહેશે. તમે મુખથી જે શબ્દ બોલો મને બોલે, એટલે મુખથી તમે રામકૃષ્ણ કે સ્વામિનારાયણ બોલો તો તમારું મન એની સાથે એ રામકૃષ્ણ કે સ્વામિનારાયણ બોલે, અને પંચાત કરો તો મન પણ પંચાત કરે. તમે પંચાતમાં બેઠા તો મન પંચાતમાં જ હોય, તમે ભગવાનના ભજનમાં સ્વામિનારાયણ 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 કરવા બેઠા તો મન પણ સ્વામિનારાયણ કરવા એને બેસવું જ પડશે, કારણ કે જીભ બોલે એમ મન બોલે. પણ તમે ખાલી મૌન ભગવાન સામે બેસી રહો ધ્યાન કરવા માટે,
તો દેહ બેસે પણ મન બહાર ફરશે. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભગવાનનું ધ્યાન કરવા તમે બેસો ત્યારે મન જો ભગવાનના ધ્યાનમાં હોય ત્યાં સુધી ધ્યાન કરવું, પણ મન સટકીને બીજે જાય તો પછી ધ્યાન મૂકી અને ઉચ્ચ સ્વરે ભગવાનનું નામ સ્મરણ કરવું, એટલે મન પાછું આવી જાય. એટલે આ ભગવાન ભજવાની રીતિ છે. અને આ ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો તો ભગવાન ભજવા માટે જ આપ્યો છે. ક્યારે આ દિવસ પૂરો થઈ જશે, ક્યારે યમનું તેડું થશે, કાંઈ નક્કી નથી. સંતો કીર્તનમાં કહે છે ને, એ પછી ઓ ચિંતા યમના તેડા થાશે નહીં, ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ઓચિંતું યમનું તેડું થશે. અને પછી તમે ગમે એટલું તોફાન કરો કે મારે 5 માળા ફેરવવાની રહી ગઈ, મારે ભગવાનનું ભજન કરવાનું રહી ગયું, એક દિવસ મૂકીને જા, મૂકીને જાય. આ જીવ તો આજીજી કરે. હે મારે કરવી મનડા કેરી વાત, હંસા રાજા રહી જાઓ આજની રાત. આ જીવ કે છે મારે મનડા કેરી વાત કરવી છે, આજની રાત રોકાઈ જાઓ ને, મેં માળા નથી કરી, મેં 5 મિનિટ ભગવાનનું ધ્યાન નથી કર્યું, એટલું કરી લઉં ત્યાં સુધી રોકાઈ જાઓ ને, મારા મનની આ વાત માનો ને. પણ ત્યાં યમરાજા કે એ તો શક્ય નથી. અને પછી તો સ્ટેપ બાય સ્ટેપ, પહેલો વિસામો તારો ઘરે ને રે આગણે, બીજો વિસામો જા પાબા, ત્રીજો વિસામો તારો ભાગોળી સુધી, ભાઈ ચોથો વિસામો સમશાન, હંસા રાજા રહી જાઓ આજની રાત. પહેલા ઘરના આંગણામાં સુવડાવે, પછી ઝાંપે લઈ જાય, પછી ત્રીજો ગામની ભાગોળે, ખબર છો ને, આમ માથું હોય તો આમ ફેરવે, હવે જોઈ લેશે લેવાર તારું ગામ ને ઘર કે. અને પછી ચોથો વિસામો શમશાન, શમશાન લઈ જાય. અને પછી ત્યાં મળે ગાદી તકિયા ને ગાલમાં સૂળિયા રે, આખી જિંદગી એમાં રહ્યા અને એમાં ને એમાં એ ગાદી તકિયા ને ગાલ મસૂળિયા કેવા છે, એ ગાદી તકિયા ને ગાલ મસૂળિયા રે, એ તે તો આડ કરે અતીતે હતે માં ભૂલી ગયો ભગવાન ને, એ ગાદી તકિયા ને ગાલ મસૂળિયા એ ભગવાન ને ભજવા દેતા, એ ભગવાનને ભજવા દેતા નથી. એક ભાઈ ગયો મંદિરે સ્વામીજી પાસે કે ચાતુર્માસ છે મને કંઈક નિયમ આપો, તો કે તું એક કામ કરજે ભગવાનનું ધ્યાન કરજે, કે બહુ સારું. ઘરે આવીને આને ધ્યાનનું શરૂઆત કરી, 5 મિનિટ થાય ને સૂઈ જાય, નેત્રબંધ કરે ને 5 મિનિટ આમ ભગવાનને સંભાળે ન સંભાળે ધ્યાનમાં આમ બરાબર ઘસઘસાટ સૂઈ જાય. એટલે પછી બીજે ત્રીજે દી મંદિરે ગયો ને કે સ્વામીજી આ ધ્યાનવાળું બદલો ને કંઈક, પછી કે કેમ, તો કે હું ધ્યાન કરવા બેસું છું પણ મને તો નિંદર આવી જાય છે. તો
સંત કહેવા લાગ્યા કે તું તમે કઈ જગ્યાએ બેસીને ધ્યાન કરો છો? તો કે હમણાં 10,000 નો નવો સોફા લાવ્યા છો ને, એના ઉપર બેસીને ધ્યાન કરું. તે ભલા 10,000 ના સોફામાં બેસીને ધ્યાન થાય? ત્યાં તો પછી નિંદર જ આવે ને. એટલે આ ગાદી તકિયા ને ગાલ મસૂડિયા એ સુવા દેતા નથી ને, આખી જિંદગીએ ભગવાનનું ભજન કરવા દેતા નથી ને. પછી છેલ્લે સ્મશાનમાં એનો વિસામો થાય અને પછી ત્યાં એને સાંભળે, ગાદી તકિયા ને ગાલ મસૂડિયા પણ ત્યાં મળે? ત્યાં ન મળે. ત્યાં શું મળે? પાથરણા તારા લાકડાના પાથર છે, પાછળથી મૂકશે આગ. ઘરની રે નારી તારી ભાગોળ સુધી ભાઈ સોળ થવાને કાજ હંસારા રહી જાઓ આજે નિરા. લાકડાના પાથરણા પાથરી દે અને હગો દીકરો પાછળથી આગ ચોપે, બાપાને કૂચે તો ઓછી કુઈ ના આપે. હાલા માથે વાગે છે લાકડું, એકાદું ઓછી કૂતો આપ. આખી જિંદગી બિચારો એક હાથ ઊંચી તળાઈમાં સૂતો હતો ને આજ તું એને આ લાકડામાં ઉડાવે છે. એ બધું હવે ગયું. જેને આખી જિંદગી પોતાનું માણસ કરીને રાખ્યું, બસ આ જે એને કહ્યું એમ કર્યું, એ પણ ઠેઠ સુધી આવતું નથી, ભાગોળથી પાછું વળી જાય. હવે તમારે ને મારે શું? કાયા રાણી હંસા રાજાને પૂછે કે એકલા મૂકીને તમે ક્યાં ચાલ્યા? આ કાયા આ જીવને પૂછે. ત્યારે આ હંસા રાજા શું કે? તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી રે, તારે ને મારે હવે કાંઈ નથી. બસ આટલો આપણો સંગાથ હતો એ પૂરો થયો. એટલે આ જગતમાં બસ ત્યાં સુધીની આ મોહમાયા છે અને એ ત્યાં પછી કશું નથી. સગો દીકરો બાપામાં એટલું બધું હેત કરતો હોય તો બાપાને કોઈ સળગાવે ખરો? એને દાહ દે ખરો? બાપાને દીકરામાં બહુ હેત હોય અને કદાચ દીકરો બાપા કરતા પહેલા ધામમાં જાય તો એ બાપ પણ એને પોતાને ખભે મૂકી અને ઉચકી અને ત્યાં છેલ્લા વિસામે મૂકી આવે અને બાપ એને અગ્નિદાહ દે તો શું એ બાપાને પ્રેમ દીકરામાં નહોતો? આ જગતમાં જે સંબંધ છે ને એ માત્ર ને માત્ર ઋણાનુબંધ સંબંધ છે, સ્વાર્થનો સંબંધ છે. પૂર્વે કંઈક સંજોગે ભેગા થયા હતા અને એ કંઈક ઋણ રહ્યું હતું, કંઈક લેણું હતું, એ લેણું આ જન્મે પૂરું થયું એટલે એ સંબંધ ત્યાંથી કપાયો. હવે કાંઈ નથી, એ સંબંધ ત્યાંથી કપાઈ ગયો. ઋણાનુબંધ સંબંધે આપણે જોડાણા છે. બાકી આ જગતમાં કોઈ કોઈનું સગું નથી. આપણે ભેગા બોલીએ ને સગાવાલા નથી બોલતા, સગાવાલા એમ બોલીએ છીએ. તો આમ બરાબર ઊંડાણથી વિચારજો, આપણે બોલીએ સગાવાલા પણ જે સગા હોય આપણા ખરેખર વાલા હોય છે? અને જે વાલા હોય આપણા સગા નથી હોતા. જે આપણા સગા છે આપણા વાલા નથી અને જે વાલા છે આપણા સગા નથી, પણ સતાય બોલાય ભેગું જ સગા વાલા. શા માટે સગા વાલા ભેગું બોલાય? એ કહે છે કે ભાઈ આ જે સગા છે ને વાલા નથી પણ જે વાલા છે એ તારા સગા છે.
કોર્ટ કચેરીમાં તમે જાઓ, ત્યાં કેસો ચાલતા હોય, કેસો લડાતા હોય, એ કેસોને જોજો, એ કોના કોના કેસ હોય, એ કોણ કોની સામે કેસ કર્યા હોય. ભાઈ ભાઈ સામે કેસ હશે, પિતા પુત્ર સામે કેસ હશે, મા બાપ સામે કેસ કર્યા હશે, પણ કોઈ આડોશી પાડોશી કે પારકા સામે કેસ નથી. સગા સગાની સાથે જ કેસ છે, કારણ કે સગા આપણા વાલા નથી. ભાઈ ભાઈ ઝઘડે, પિતા પુત્ર ઝઘડે, માટે તો વર્તમાન પત્રમાં વકીલ દ્વારા નોટિસ આપવી પડે છે કે ફલાણા ફલાણા નામનો અમારો દીકરો અમારા કયામાં નથી, એટલે અમે અમારા કોઈ પણ સંબંધ એની સાથે રાખ્યા નથી, અને તમે કોઈ રાખશો તો અમારી કોઈ જવાબદારી નથી. આ પારકા માટે સપાવવું પડે છે, ક્યારે પોતાના હોય એને માટે સપાવવું પડે, કારણ કે વાસ્તવમાં એ સાચા આપણા નથી. આપણું સાચું સગું કોણ છે? આ પુરુષોત્તમ નારાયણ આપણા સાચા સગા છે. તમે એને ગમે એટલા ભૂલી જાઓ, ભલે તમે ગમે એવા સુખમાં રાસ્તા હો, આ ભગવાનને તમે ગમે એટલા ભૂલી જાઓ, પણ આ ભગવાન ક્યારે તમને ભૂલશે નહીં. એક વાર તમે એને યાદ કરશો ને તરત તમારું કામ કરશે. તમે ભલે એને ભૂલ્યા, પણ આ ભગવાન તમને નહીં ભૂલે, કારણ કે આ ભગવાન સાચો સગો છે. રે સગા પાણ હરિવરનું સાચું, બીજું હું સર્વે ક્ષણે ભંગુર કાચું. રે સગા પાણ હરિવરનું સાચું. આ ભગવાનનું સગ પણ સાચું છે, બાકી આ જગતના સગા સંબંધી બધાએ વચનામૃતમાં બહુ સરસ વાત કરી. આપણને એમ થાય કે આ મારા મા, મારા બાપા, મારા પિતા. તો શ્રીજી મહારાજ કે પૂર્વે 84 લાખ જાતના મા બાપ કર્યા, એક બે નહીં, પૂર્વે 84 લાખ જાતના મા બાપ કર્યા. જેટલું સમુદ્રમાં પાણી છે એથી વધારે આપણે માતાનું ધાવણ ધાવ્યા છીએ, અને આ જગતમાં જેટલી નારી જાતિ છે, જેટલી વાનળીઓ છે, જેટલી મીનળીઓ છે, જેટલી કૂતળીઓ છે, જેટલી ગધેડીઓ છે, આ તમામ નારી જાતિના પેટે આપણે જન્મ લઈ ચૂક્યા છે, તો કઈ આપણી મા, કઈ આપણી માં? કારણ એ આપણને યાદ નથી. અજ્ઞાનતાને વશ થઈ અને પૂર્વનો સંબંધ આપણને યાદ નથી. સ્વામિનારાયણ ભગવાન કે આ વખતનો સંબંધ જ્ઞાને કરીને ભૂલવાનો છે, કે પૂર્વેનો સંબંધ યાદ નથી રહ્યો તો આ સંબંધ પણ બસ એની જેમ આ દેહ પડી જશે પછી યાદ રહેવાનો નથી, એમ જ્ઞાને કરીને આ સંબંધને ભૂલવાનું છે. એનો મતલબ એમ નહીં કે બાપા હવે જુદા થઈ જાઓ તમારે મારે કાંઈ લેવા દેવા નથી, આવું ના સમજતા. આ સંસારમાં રહ્યા તકા આપણી જે ફરજ છે એ ફરજ નિભાવવાની, પણ એમાં એવો મોહ ન થવો જોઈએ. આપણી ફરજ નિભાવવાની છે. આપણે મા બાપે આપણને જન્મ આપ્યો તો આપણા માટે એ મોટો ભગવાન છે, એની સેવા કરવી, એની પૂજા કરવી, આ બધું કરવું, પણ એમાં એવો મોહ ન થવો જોઈએ કે ગયા પછી એ મા બાપ માટે પાછા આવવું પડે. એ મોહવશ થઈને પાછા આવવું પડે એવો મોહ ન થવો જોઈએ. ફરજ નિભાવવી, પણ જ્ઞાને કરીને આ જગતના સંબંધને ભૂલવાનું છે. હું તો ઘણી વાર કહું છું કે આપણે રાત્રે સૂતા હોઈએ અને જે આંખ મીચીએ અને આંખ મીચ્યા પછી કેવા સ્વપ્ન આવતા હોય. ક્યારેક તો કોઈ મોટા રાજ્યના રાજા થઈ ગયા હોઈએ આપણે, કેટલા દાસ દાકી નોકર ચાકરને આપણી આગળ પાછળ ફરતા હોય, આવું સ્વપ્નમાં આપણે જોઈએ કે ઓહો હું તો મોટા આમ સ્ટોરનો માલિક થઈ ગયો. પણ આંખ ખુલે ત્યારે કશું હોય? દાસ દાસી નોકર ચાકર કંઈ જ ન હોય, આપણે એકલા પથારીમાં આરોટતા હોઈએ ફાટેલી ગોદડીમાં, કારણ કે પેલું સ્વપ્ન હતું.
એ આંખ મીચાય એટલે સ્વપ્ન દેખાય, આંખ ખુલે એટલે કાંઈ નથી. એમાં જગત એ ખુલ્લી આંખનું સ્વપ્ન છે અને આંખ મીચાશો એટલે આ જગત કાંઈ નથી. અત્યારે આપણે જોઈએ ને, આ સ્વપ્ન જ જોઈ રહ્યા છે. આ જગતમાં સંસારમાં જે કાંઈ ભોગવી રહ્યા છે એ સ્વપ્ન જ છે. જ્યારે આંખ મીચાશે ત્યારે આ કશું જ નથી. પેલું આંખ ખુલે ત્યારે કાંઈ નથી અને આ આંખ બંધ થાય ત્યારે કાંઈ નથી. બંને સ્વપ્ન છે, એક ખુલ્લી આંખનું અને એક બંધ આંખનું. હાલ જે જીવી રહ્યા છે એ ખુલ્લી આંખનું સ્વપ્ન છે. આંખ મીચાશે એટલે આ સંસાર કાંઈ જ નથી. એ સુખ સપના જેવું છે સંસારનું રે, એને જાતાન લાગે વાર અંતકાળે, સગું નથી કોઈનું રે. આ સુખ સપના જેવું છે અને જાતા વાર નહીં લાગે, માટે ભગવાનને ભજી લેવા. સનત કુમાર કહેવા લાગ્યા કે હે મુનિ, પ્રેમથી આપ શંકરના બીજા ચરિત્રને સાંભળો. શંખચૂડ નામનો વીર દાનવ જે દેવોના કંટક સ્વરૂપે હતો, તેનો ત્રિશૂળથી શિવે વધ કર્યો. એક વાત આ કથાથી વિચારજો, દેવો ભગવાનનું ભજન નથી કરતા. દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ ભગવાનનું ભજન નથી કરી શકતા. ભગવાનનું ભજન માત્ર ને માત્ર મનુષ્ય કરી શકે છે, બાકી દેવ નથી કરી શકતા કે પ્રાણી નથી કરી શકતા. ભગવાનનું ભજન માત્ર મનુષ્ય જ કરે. આ દેવતાઓ શું કરતા? નાચ ગાનમાં, મોજ શોખમાં અને સુરાપાન કરીને મદમસ્ત રહેતા અને એના કારણે આ દાનવો એને હેરાન કરતા. એટલે આ વાત આપણે એ શીખવા જેવી છે કથામાંથી, કે આપણે દેવોની જેમ ભગવાનને મૂકી અને આ જગતના મોજ શોખને, નાચ ગાનને એમાં જ જો રચ્યા પચ્યા રહીશું તો કોક દાનવો આપણને હેરાન કરવાવાળા મળી જ રહેશે. દેવો ભગવાનનું ભજન નથી કરી શકતા, એને ભગવાન પાસે બેસવાની જગ્યા નથી. માટે તો દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, ક્યારેક અમારા પુણ્ય ઉદય થાય અને ક્યારેક આપ અમારી ઉપર રાજી થાવ તો ભરતખંડની અંદર મનુષ્યનો જન્મ અમને આપજો, જેથી કરીને અમે તમારું ભજન કરી શકીએ. ભગવાન પાસે આ જીવ, આ મનુષ્ય જન્મ ધારણ કરેલો જીવ ભગવાનની સન્મુખ થઈ શકે, ભગવાનની પાસે બેસી શકે, બાકી બધા બેસી શકતા નથી. બહુ બ્રહ્માદિકને નીચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગે જો. સાંભળે બેની હરીરી જ્ઞાની રીતળી, મોહનવરને માન સંગાતે વેરેજો. ભાવ બ્રહ્માદિકને નીચે જડતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. એટલે આ દેવો ભગવાનનું ભજન નથી કરી શકતા, એટલે વારે વારે આ દેવોને દૈત્યો હેરાન કરે. જે ભગવાનનું ભજન ન કરે એને દૈત્ય હેરાન કરે. આ વાત યાદ રાખવી. કથા સાત દિવસ કથા સાંભળીને એનો સાર આટલો કે ભગવાનનું ભજન નથી કરતા એને દૈત્ય હેરાન કરે. હવે દૈત્ય કેવા હોય, કેવા પ્રકારના હોય એવું નક્કી નહીં. દૈત્ય તો માયાવી હતા, ક્યારેક પોતાના પુત્રરૂપી દૈત્ય થાય, ક્યારેક પોતાના પિતારૂપી દૈત્ય થાય, ક્યારેક પોતાના માતારૂપી દૈત્ય થાય, તો ક્યારેક વહુરૂપી દૈત્ય થાય, તો ક્યારેક સાસુરૂપી દૈત્ય થાય. હેરાન ગતિ થાય. ક્યારે થાય? ભગવાનને નથી ભજતા તો આવા કોઈક દૈત્ય આપણને હેરાન કરે. અને આ જગતમાં આ બહેનોને કહું કે કદાચ સાસુ થવાના કોડો હોય ને તો ભૂલી જજો. સાસુ થવા મજા નથી. માં થજો, સાસુ ન થતા.
યાદ રાખવા જેવું છે. એક વખત ભગવાન અને દૈત્ય આ બેનો સંવાદ થયો. એટલે દૈત્યએ પૂછ્યું કે આ તમે માતૃવત્સલ છો તે આ બધે પ્રેમ કેવી રીતે પહોંચાડો છો, આખા જગતમાં તમે માનો પ્રેમ કેવી રીતે આપો છો? ત્યારે પરમાત્માએ કહ્યું કે હું નથી પહોંચી વળતો એટલે જગતમાં મેં માં બનાવી. હું નથી પહોંચી વળતો એટલે જગતમાં મેં માં બનાવી કે માં બધાને પ્રેમ આપે. ત્યારે દૈત્ય કહેવા લાગ્યો કે મારે તમારા જેવું છે, હું બધે નથી પહોંચી વળતો એટલે મેં સાસુ માં બનાવી. હવે થવું છે સાસુમાં, એ દૈત્યની બનાવટ છે અને માં એ આ ઠાકોરજીની બનાવટ છે. એટલે ઘરમાં ક્યારે પણ સાસુ થવાના કોડ રાખવા નહીં, એમાં મજા નથી. 100 દાડા સાસુના અને 1 દાડો અને 1 દાડો આવે ને એમાં બધું પતી જાય. 100 દાડા બરાબર રાજ કર્યું હોય પણ 1 દાડો પછી આમ વર્લ્ડ વોર 3, 2 વિશ્વયુદ્ધ તો થઈ ગયા, પેલું 3જું વિશ્વયુદ્ધ થાય અને એ થાય એમાં પછી કઈ બાકી રહે? એટલે ક્યારે પણ ઘરમાં જો શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય તો સાસુ થવાનો કોડ ન રાખવો અને દીકરીએ વહુ ન થવું. આ 2 વાત છે, સાસુએ ન થવું ને વહુએ ન થવું, હંમેશા માં દીકરી થઈને રહેવું. આ ઘરમાં ક્યારેક ઝઘડા થતા હોય, ક્યારેક દીકરાને મા બાપ રાખવા નથી પડતા એવું થાય, એ દીકરાનો કોઈ વાંક નથી, દીકરાનો કોઈ વાંક નથી, બધો વાંક એ બાજુથી જ છે. કારણ કે જ્યાં સુધી એ 4 ચક્ષુવાળો નહોતો ત્યાં સુધી તો માને પ્રેમથી રાખતો હતો, અને 4 હાથવાળો ચતુર્ભુજ થયો પછી તકલીફ થઈ તો વાંક કોનો? ભલે થોડું ખોટું લાગી જાય પણ સત્ય હકીકત છે ને, કે આપણે જ શીખવાડ્યું. અને પાછા આશા શું રાખે કે મારો દીકરો શ્રવણ જેવો થાય, આશા રાખે મારો દીકરો શ્રવણ જેવો થાય, પણ ધણીને કોઈ દિવસ શ્રવણ થવા દીધો તો પછી દીકરો ક્યાંથી થાય? એ તો જેવું વાવો એવું લણો. બાકી તો આ જગતમાં બીજું કશું લાવ્યા નથી ને કશું લઈ જવાના નથી. પરિવારમાં જેટલો સંપરે છે, પરિવારમાં જેટલો આમ ખુશી રહેશે એટલું જ જીવવાની મજા આવશે ને સવાર પડે. અને એક વાત રાખવી કે વાસણ 2 ભેગા થાય ને એટલે કદાચ ખખડે તો ખરા જ. આપણા ઘરમાં તમે વાસણ માંજીને મૂકતા હો ઘોડામાં તો અવાજ નથી થતો, તો પછી એમ થાય છે કે આ વાસણ ખખડ્યું તો લાવો ફેંકી દઈએ બહાર. ખખડેલું હોય આપણે રાખીએ તો છીએ ને, ખખડે તોય આપણે રાખીએ તો એને મોજીને સાફ કરીને રાખીએ ખખડે તોય, તો આ પેલું વાસણ કદાચ ગળું થાય તો ખખડે એની ચિંતા કરવી, પણ એને સાફ કરીને મોજીને રાખવું પણ આમ ગાર્બેજમાં નાખી દેવું. કદાચ વાસણ 2 ભેગા થાય તો ખખડે એની ચિંતા કરવી નહીં. કદાચ મતભેદ થાય પણ પરિવારમાં ક્યારે મનભેદ થવો જોઈએ, અને જેના પરિવારમાં મનભેદ થયો સમજી લેવું ત્યાં પછી કોઈ સુખનું સ્થાન રહેતું નથી. બહુ શીખવા જેવી વાત છે. ભગવાનના ચરિત્રો આ સમયમાં ભગવાનના ચરિત્રો સાંભળીને જે ઉતારીએ છે ને એના કરતાં જગતમાં જીવવાની રીત શીખવાની વધારે જરૂર છે, કે પરિવારમાં કેવી રીતે જીવવું જોઈએ. ભગવાન ત્યાં રાજી થાય, ગમે એટલી કથા સાંભળો પણ ઘેર જઈને એનું એ જ રહેતો. ફેર શું પડે, પેલા સાસુને અહમ આવી જાય કે હું કરું એ જ થાય, ઘરમાં હું કરું એ જ થાય. તો પેલા મહારાજ દૂધ લેવા ગયા, આ સાસુમાં ખેતરમાં હતા અને દીકરાની વહુ ઘરમાં હતી ને દૂધ નહીં હોય ઘરમાં, હતી કે મારા દૂધ નથી, ખલાસ થઈ ગયું. મહારાજ પાછા વળ્યા અને દૈવ જોગે સાસુમાને હામા મળ્યા,
સાસુમાએ પૂછ્યું કે મહારાજ ક્યાંથી આવ્યા, તમારા ઘેર જ ગયો તો. ઓ કેમ? તો કે દૂધ લેવા, પણ તમારા દીકરાની વહુએ ના પાડી નથી. એ શેની ના પાડે? લો હાલો ઘેર. ભાગોળમાંથી પાછી ઘરે લઈ આવી. ઘરમાં જઈને એના દીકરાની વહુને કે તું આજકાલની આવેલી, તું શેની ના પાડે ઘરમાં દૂધ નથી એમ? હજુ હું જીવતી બેઠી છું ને, હે ના પાડું તો હું ના પાડું, જાઉં મારા દૂધ નથી. આટલું તો વહુએ કીધું હતું દૂધ નથી, પણ એ શેની ના પાડે, હું નથી બેઠી. બસ આ હું ત્યાં આ રામાયણ થાય. એટલે કહેવાનો મતલબ કે જ્યાં સુધી આપણે ભગવાન નથી ભજતા ત્યાં સુધી આ દૈત્યો આપણને હેરાન કરે. આ દેવો ભગવાનનું ભજન નથી કરતા તો દેવતાઓને દૈત્યો હેરાન કરે. દેવોના કંટક સ્વરૂપે આ શંખચૂડ હતો, તેનો ત્રિશૂળથી શિવે વધ કર્યો. વિધાતાના મરીચીને કશ્યપ નામે પુત્ર જન્મ્યા. કશ્યપની સ્ત્રીઓમાં એકનું નામ દનુ હતું. આ દનુને બળવાન અનેક પુત્રો થયા, તેમાં એક વિપ્રચિત્તિ નામે પુત્ર મહાબળવાન તથા પરાક્રમી હતો. તેનો પુત્ર દંભ અત્યંત ધાર્મિક વિષ્ણુ ભક્ત તથા જીતેન્દ્રિય હતો. શુક્રાચાર્યને ગુરુ કરી પુષ્કરમાં આવી તેણે 1,00,000 વર્ષ સુધી તપ કર્યું. સામાન્ય તપ કોઈએ કર્યું? 1,00,000 વર્ષો, 1,000,000 વર્ષો સુધી તપ કર્યું ત્યારે ભગવાન મળ્યા છે. આ વાત બરાબર વિચારજો. 1,00,000 વર્ષ બરાબર તપ તપ્યા ત્યારે ભગવાન મળ્યા છે. અને આપણે એમ આશા રાખીએ કે વીકમાં એક વાર મંદિર જઈ આવીએ ને ભગવાન આપણા થઈ જાય. ક્યાંય મેળ બેસે ખરો? અને એવરી વીક તો નહીં, કદાચ સ્કીપ પણ થાય. અને સતાય આશા રાખીએ કે ભગવાન મારા થાય, ભગવાન મને મળે. એમ ભગવાન મળી જાય? પેલો આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, આંખનો સર્જન, મંદિરે દર્શન કરવા ગયો. દર્શન કર્યા, મંદિરમાં સંત બેઠા હતા, એને જઈને પ્રણામ કર્યા, પાસે બેઠો. અને સંતને આ ડૉક્ટર સાહેબ પૂછવા લાગ્યા, તમે કેટલા વર્ષથી આ ભગવાનની સેવા કરો છો? સંતે કહ્યું કે ભાઈ મારે 40 વર્ષ તો થઈ ગયા. આ ભગવાનની સેવા કરતા કરતા 40 વર્ષ મારે થઈ ગયા. ઓ, 40 વર્ષથી તમે આ ભગવાનની સેવા કરો તો તમને ભગવાનનો સાક્ષાત્કાર હશે. હા, ભગવાનને હું જાણું છું, ભગવાનને મેં જોયા છું. તો સ્વામીજી, સાંજ સુધી મારે સમય છે, હું ફ્રી છું, આપ મને આ ભગવાનના દર્શન ન કરાવી દો? સંતને એમ થયું કે આવ્યો હમણાં સાંજ સુધી અહીં બેસવાનો અને આને આટલા ટાઈમમાં ભગવાનના દર્શન કરવા છે, પણ જો હું એને ના કહી દઈશ તો એની શ્રદ્ધાને કદાચ ઠેસ પહોંચશે. એટલે સંતે પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? સ્વામીજી, હું આઈ સર્જન છું, આંખનો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, આંખનું ઓપરેશન, શસ્ત્રક્રિયા એ બધું મને ફાવે. તો સંતે કહ્યું, તો એક કામ કરો ને, હું તમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવી દઉં, દર્શન તો કરાવી દઉં, પણ તમે અહીં આવ્યા છો અને તમારે ટાઈમ છે તો હું પણ ફ્રી છું, તો આ આંખની શસ્ત્રક્રિયા કેમ કરીને થાય, આંખનું ઓપરેશન કેમ કરીને થાય, એ તમે મને ન શીખવાડી શકો? એ તમે મને ન શીખવાડો? ત્યારે
આ ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા, અરે સ્વામીજી, મેં મારી અડધી જિંદગી મોટા મોટા ચોપડા ઉથલાવ્યા, રાત દિવસ એક કરી નાખ્યા ભણવામાં ને ભણવામાં, ત્યારે હું આ આંખનો સર્જન થયો, અને તમારે આ થોડાક સમયમાં આંખની શસ્ત્રક્રિયા શીખવી છે? એ શક્ય નથી સ્વામીજી. ત્યારે સંત કહેવા લાગ્યા, વિચાર કર ભલા માણસ, આ કુદરતનો સર્જેલો એક અવયવ આંખ, એ આંખને સમજવામાં તારે અડધી જિંદગી વહી ગઈ. એક અવયવ આંખ, એને સમજવામાં જો અડધી જિંદગી વહી ગઈ તો વિચાર તો કર, એ સર્જનહારને સમજવામાં અડધી જિંદગી નહીં, જન્મોના જન્મો ચાલ્યા જાય તો એ ભગવાન સમજી શકાય એમ નથી. અને તું મને કે સાંજ સુધી ફ્રી છું, ભગવાનના દર્શન કરાવી આપો? આ શક્ય છે? ભગવાનનો રચેલો એક અવયવ આંખ, એને સમજવામાં જો અડધી જિંદગી ચાલી જતી હોય તો આખા ભગવાનને, આખા સર્જનહારને સમજવામાં આ એક જિંદગી નહીં, અનંત જિંદગી ચાલી જાય તો આ ભગવાન સમજાય નહીં, તો આ ભગવાનના દર્શન થાય નહીં. પણ એ ભગવાને આપણી ઉપર અઢળક કૃપા કરી કે આપણને આ ભગવાન ઓળખાયા છે અને આપણે એનું ભજન કરી રહ્યા છીએ. આપણને સહેજે સહેજે આ ભગવાન સમજાણા છે. બાકી તો લાખો વર્ષો તપ કરો છતાંય પણ આ ભગવાનની દિશા જડતી નથી. જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંત સમયે રામ આવત નાહી. જન્મો જન્મ તપ કરી કરીને રાફડા થઈ ગયા ઋષિ મુનિઓ, પણ ભગવાનની દિશા મળી નથી. સૌપરી મહર્ષિ 60,000 વર્ષ પાણીમાં ઉભા રહીને તપ કર્યું, પણ અંતે ભગવાન ન દીઠા. ચવન ઋષિ 1,000 વર્ષ તપ તપી અને રાફડો થઈ ગયા. ખાલી આંખ મટમટાવે એટલે ખાલી આંખ ખુલ્લી રહી, બાકી આખું શરીર માટી થઈ ગયું, પણ છતાંય ભગવાન નથી મળ્યા. એ મને તમને સહેજે સહેજે મળી ગયા છો. એ ભગવાન મને તમને સાધારણ, એટલે આપણે કહીએ છીએ, તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડા માણું. ચાંદ્રાયણ વ્રત કેમ થાય ક્યારે આપણે કર્યું ખબર છે આપણને? ચાંદ્રાયણ કેવી રીતે રહેવાય, ધારણા પારણા કેમ કરીને થાય, આ કોઈ વ્રતની આપણને ખબર નથી, છતાંય ભગવાન આપણને મળ્યા છે. તો આપણાથી વિશેષ કોઈ ભાગ્યશાળી નથી. આ દાનવો લાખ લાખ વર્ષ સુધી ભગવાનનું તપ કરે ને ત્યારે ભગવાન એને મળે. અદંભે 1,00,000 વર્ષ સુધી તપ કર્યું, તેના શરીરમાંથી અત્યંત દુષ્ટ તથા સર્વત્ર ફેલાતું એવું તેજ પ્રગટ થયું. આથી સગળા દેવો મુનિઓ તથા મનુષ્યો કલેશવાળા થયા. ઇન્દ્રને આગળ કરી સગળા દેવો બ્રહ્માને શરણે ગયા. સર્વ સંપત્તિને આપનારા વિધાતાને પ્રણામ કરી દેવો વ્યાકુળ થઈ બોલ્યા કે હે દેવ, અમો જાણતા નથી કે શું કારણ હશે, અમો સગળા કોઈના તેજથી કલેશ પામી હશે, આનું કારણ આપ અમને કહો. વિષ્ણુ બોલ્યા કે હે દેવો, તમો ભયને પામો નહીં, મારો એક ભક્ત દંભ નામનો દાનવ હાલ તપશ્ચર્યા કરે છે, તેને પુત્રની ઈચ્છા છે, હું તેને વરદાન આપી તપથી નિવૃત્ત કરું છું. આ સાંભળી દેવોને ધીરજ આવી. પછી બ્રહ્માદિ દેવો સગળા પોતપોતાના સ્થાને ગયા. ભગવાન વરદાન આપવા પુષ્કર ગયા. દંભ નામનો દાનવ નારાયણ નામનો જપ જપી રહ્યો હતો. ત્યાં જઈ ભગવાને તેને કહ્યું કે તું વરદાન માગ. દંભ બોલ્યો, હે દેવ, આપને પ્રણામ છે, મહાબળવાન પરાક્રમી તથા આપનો ભક્ત એવો પુત્ર મને આપો. તે ત્રણેય લોકને જીતનાર થાય તથા દેવો પણ તેને જીતી શકે નહીં. નારાયણે વરદાન આપ્યું તથાસ્તુ.
ત્યારબાદ તેઓ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. થોડા સમયમાં તેની સ્ત્રી ગર્ભવતી થઈ તથા તેજ વડે ઘરને અત્યંત પ્રકાશ કરવા લાગી. સુદામા નામનો ગોવાળિયો જે શ્રી કૃષ્ણનો પાર્ષદ હતો, સુરત મુનિ કહેવા લાગ્યા કે હે મુનિ, તે રાધાથી શાપિત થઈ તેના ઘરમાં આવ્યો. આ વાત લખી છે ને, વૈકુંઠમાં રાધાજી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને મળવા માટે ગયા ત્યારે સુદામાએ રાધાજીને અંદર જતા રોક્યા હતા. ભગવાનની આજ્ઞા નથી એટલે તમે જઈ શકો નહીં. રાધાજી કહેવા લાગ્યા, અરે તું કોણ મને રોકવા વાળો? તું મને ઓળખતો નથી. એ તમે ગમે તે હોય પણ મારા નારાયણની આજ્ઞા નથી, તમે અંદર જઈ શકશો નહીં. એટલે રાધાજીને જરા ક્રોધ આવ્યો અને શાપ આપ્યો કે તું અહીં દ્વારપાળને શોભે એવો નથી, માટે જા, હું તને શાપ આપું છું કે તું મૃત્યુલોકમાં દૈત્ય થઈશ. તો સુદામા જેવા તેવા નહોતા. સુદામાએ પણ રાધાજીને શાપ આપી દીધો કે જાઓ, હું પણ તમને શાપ આપું છું કે તમને પણ ભગવાનનો વિયોગ થશે અને તમે પણ મૃત્યુલોકમાં જન્મ ધારણ કરશો. સામસામા શાપ દીધા. એ રાધાજીના શાપને કારણે સુવ્રત મુનિ કહેવા લાગ્યા સનકાદિકો કે હે સનતકુમાર, હે વ્યાસ, એ સુદામા નામનો ઘુવાડિયો આ દંભના ઘરમાં પ્રગટ થયો. સાધ્વીએ શ્રેષ્ઠ પુત્રને ઉત્પન્ન કર્યો, પિતાએ આનું નામ શંખચૂડ રાખ્યું. તે બાળ ક્રીડા કરી નિત્ય પિતાના આનંદની વૃદ્ધિ કરવા લાગ્યો. તે પોતાના સગળા કુટુંબીઓને પ્રિય હતો. સનતકુમાર બોલ્યા, પછી આ શંખચૂડે જોગીશ્વયના ઉપદેશથી પુષ્કરમાં ઘણા સમય સુધી તપ કર્યું. આ સમયે બ્રહ્માએ વરદાન માગવા કહ્યું. તેણે વરદાન માગ્યું કે દેવો મને જીતી શકે નહીં. પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે. આખા ભારતમાં આ એક બ્રહ્માજીનું મંદિર છે જે પુષ્કરમાં છે. ત્યાં એને તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ વરદાન માગવા કહ્યું તો આને કહ્યું કે દેવો મને જીતી શકે નહીં એવું વરદાન આપો. બ્રહ્માએ જય આપનારા શ્રી કૃષ્ણનું કવચ પ્રસન્ન થઈને તેને આપ્યું તથા કહ્યું કે તું બદ્રિકાશ્રમમાં ચાલ્યો જા, જ્યાં તુલસી તપશ્ચર્યા કરે છે તેની સાથે તું લગ્ન કર. તે ધર્મધ્વજની પુત્રી છે. પછી તપસિદ્ધ શંખચૂડ બદ્રિકાશ્રમમાં આવ્યો. ધર્મધ્વજની પુત્રી સ્વરૂપવાન સુંદર હસમુખ હતી. કટાક્ષપૂર્વક તે આ પુરુષને જોવા લાગી. તેની સમીપ જઈ શંખચૂડ બોલ્યો કે હે સુંદરી, તું કોણ છે? કોની કન્યા છો? તુલસી બોલી કે હું ધર્મધ્વજની તપસ્વીની કન્યા છું. હું તપોવનમાં તપ કરું છું. તમે કોણ છો? શંખચૂડ બોલ્યો, હે દેવી, પતિવ્રતા સ્ત્રીઓમાં તું મુખ્ય છે. હું પાપ દ્રષ્ટિવાળાના જેવો નથી. હું બ્રહ્માની આજ્ઞાથી તારી સમીપ આવ્યો છું. હે શોભને, ગંધર્વ વિવાહ વડે તું મને ગ્રહણ કર. મારું નામ શંખચૂડ છે. હું દંભપુત્ર દાનવ દનુના વંશમાં પ્રકટ થયો છું. હું સુદામા નામનો ગોપ નારાયણના પાર્ષદ રૂપે છું. હું રાધાના શાપથી દાનવ થયો છું. તુલસી બોલી, તે આ સમયે મને વિચારમાં પરાજય આપ્યો. વિદ્યાનો પ્રભાવ જાણવા માટે મેં તમારી પરીક્ષા લીધી હતી. વિધાતા તે જ સમયે આવી કહેવા લાગ્યા કે હે શંખચૂડ, ગંધર્વ વિવાહ વડે તમે તેનું પાણી ગ્રહણ કરો. તમો પુરુષમાં રત્નરૂપે તથા તુલસી સ્ત્રીઓમાં રત્નરૂપે છે. હે સુંદરી, અંતે તું શ્રી કૃષ્ણના ગોલોકોમાં પ્રાપ્ત થશે. વૈકુંઠમાં ચતુર્ભુજ રૂપે થશે.
विधाता आ रीते आशीष आपी पोताना स्थाने गया। सुव्रत मुनि कहवा लाग्या, सनत कुमार कहवा लाग्या कि तुलसीनी साथे विवाह करीने पिताना स्थाने ते गयो तथा पोताना सुंदर स्थान में आवी पत्नी साथे रमण करवा लाग्यो। जारे आ रीते विवाह करी शंखचूड घेर आव्यो तथा तपश्चर्या करी वरदान मेळव्यू त्यारे सगड़ा दानव प्रसन्न थया। सगड़ा दैत्यो गुरु सहित आ दैत्यनी समीप गया। दंभ पुत्रे पोताना गुरु ने आवेला जोई साष्टांग प्रणाम कर्या। दानव तथा असुरोनी आधिपत्य में शुक्राचार्य तेने अभिषेक कर्यो। आ दैत्य दानवो तथा राक्षसों ने मोटी सेना लई रथ पर चढ़ी इंद्रपुरी जीतवा गयो। आ बदा दैत्यों ने एक जग्या देखाती अनसिद्धि इंद्रपुरी देखाय। शा माटे बद्दाने इंद्रपुरी देखाती हती? थोड़ूक कथा माथी शीख्या हशो ने, कई प्रत्युत्तर आपो तो। देवो भगवानु भजन नोता करता माटे, जे भगवानु भजन न करे दैत्य एनी ज नजर में आवे। आ देवो भगवानु भजन नोता करता एटले बधा दैत्यों ने इंद्रपुरी देखाती, त्यां जईए कारण के त्यां भजन भजन काई नथी, त्यां आ मोत शोक छे, आपणे ए मोत शोक करीशुं। એટલે બધાને ઇન્દ્રપુરી દેખાતી। ઘણી વાર એવું થાય હાલો ને કે મંદિરમાં શું કામ છે, ત્યાં ભજન ભજન ને ભજન, ક્યાંક પાર્કમાં જઈએ, ક્યાંક પાર્કમાં જઈએ, આવો સંકલ્પ થાય ને તો સમજવું કે એની અંદર દૈત્ય છે, જે ઇન્દ્રપુરી તરફ લઈ જાય છે, ભગવાન તરફ લઈ જતો નથી। એટલે આ ઇન્દ્રપુરી જીતવા માટે નીકળ્યો। દેવો તથા અસુરોનો મહાન સંગ્રામ થયો। દૈત્યરાજ સિંહની સમાન ગર્જના કરી દેવોની સાથે યુદ્ધ કરવા લાગ્યો। તે અત્યંત વેગથી દેવોની સેનાનો નાશ કરવા લાગ્યો। મહાપ્રતાપી શંખચૂડ સર્વ લોકોને જીતી દેવોના અધિકારને હરી લેવા લાગ્યો। શંખચૂડ રાજ રાજેશ્વર થઈ પોતે રાજ્ય કરવા લાગ્યો। ઇન્દ્રના સિંહાસન પર બેઠો, તેના રાજ્યમાં સગળી પ્રજા સુખી હતી। ચારે વર્ણો તથા ચારે આશ્રમો પોતપોતાના ધર્મમાં રહેતા હતા, કેવળ દેવો જ તેનાથી દુઃખી હતા, બાકી બધા એનાથી સુખી હતા। કૃષ્ણનો પરમ મિત્ર શંખચૂડ કૃષ્ણની ભક્તિમાં સર્વદા મગ્ન રહેતો હતો। રાજ્ય જવાથી સગળા દેવો ઋષિઓ સહિત બ્રહ્માની સભામાં ગયા। ત્યાં બ્રહ્માને પોતાનો સર્વ વૃત્તાંત સંભળાવ્યો। બ્રહ્મા દેવો સહિત વૈકુંઠ ગયા। વિષ્ણુ ભગવાનને હાથ જોડીને દેવો બોલ્યા કે હે દેવ, અમો આપને શરણે આવ્યા છે, આપ અમારી રક્ષા કરો। હે ભક્તોના પ્રાણરૂપ, આપને પ્રણામ છે। સ્તુતિ કરી સગળા દેવો નારાયણની સમક્ષ રડવા લાગ્યા। પેલા ભજન કરી લીધું હોત તો રડવાનો વાળો આજ ન આવ્યો હોત। આ જીવ પહેલા સમજતો નથી અને પછી ભગવાનની સન્મુખ આવી રડ્યા કરે। ભગવાનને શું કે, હે પ્રભુ, હવે કાંઈ આરો નથી, હવે હું તમારો થઈ ગયો, હે તમે મારા થયા હું તમારો થયો, બહુ નામી આવો આવો સહજાનંદ સ્વામી, તમે મારા થયા હું તમારો બહુ નામી।
તો વાલા તારા વિયોગે હું રોતો હું તો વાટ લડી તારી જોતો વાલા તારા વિયોગે હું રોતો એ આંખો અશ્રુ રોઈ રોઈ થઈ છે જીણી બહુ નામે આવો આવો સજાનંદ સ્વામી તમે મારા થયા હું તમારો થયો બહુ પછી કે પ્રભુ તારા વિયોગ એવું તો રોતો આમ ભગવાનને એમ થઈ જાય કે ખરેખર મારો થઈ ગયો. ઠાકોરજીને સિંહાસનમાં એમ થઈ જાય આ ખરેખર મારો થઈ ગયો, ખરેખર મારો થઈ ગયો. ભગવાન જાણે કે આ સાચું બોલે છે કે ખોટું બોલે છે. પેલી એક વાત છે ને, મેં ઘણી વાર કહી કે ગામમાં ઠાકોરજીના મંદિરમાં બહુ ભીડ જામે, મંગળા આરતીથી લઈ શયન આરતી સુધી બહુ માણસો ભેગા થાય. પૂજારી એટલા ભાવથી ભગવાનની સેવા કરે, ભગવાન પૂજારી ઉપર પ્રસન્ન થયા. પૂજારીને કે માગ, તારે જે જોઈએ એ આપું. હે પ્રભુ, બસ આપ મારી પૂજાથી રાજી છો, મારે બીજું કાંઈ જોઈએ નહીં. ભગવાન કે પણ હું પ્રસન્ન થયો છું, તું કંઈક માગ. ત્યારે પૂજારી કે જો તમારે આપવું જ હોય પ્રભુ તો એક વાત કરો, મારે કશું જોઈતું નથી, પણ આ જે ભક્તો તમારા દર્શન કરવા આવે ને તમારી સામે બોલે, તમારે એની સામે વાત કરવાની. ભગવાન કે તથાસ્તુ. અને બીજા દિવસે વહેલી સવારે આરતી થઈને ભક્તોની ભીડ જામી, એમાં એક જણો આવ્યો, હે પ્રભુ હું બસ તમારા સિવાય કોઈને ઓળખતો નથી. તો ભગવાન કે બેસ બેસવાનું માનો, શું ખોટું બોલે શકે. બે ચાર વચ્ચે આ ભગવાને આવું કહ્યું, હું તને ઓળખું છું કે. ત્યાં પેલો બીજો આવ્યો, એ કે હે પ્રભુ હું તમારી આટલી બધી સેવા કરું છું, રોજ તમને થાળ કરું છું, તમને ભાવથી જમાડું છું. ભગવાન કે રહેવા દે, હવે રોજ સિંહને હાકરિયા સિવાય કંઈ આપતો નથી કે, મને ડાયાબિટીસ થઈ ગઈ. આ તો બધાનું પોલ ખબર પડવા માંડી બધાને, એક 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 આવતા બંધ થઈ ગયા, મંદિર ખાલી ખમ. પછી બધા વાતો કરવા લાગ્યા, લે આ ભગવાન બોલતા કોને કર્યા. તે પછી કોઈએ કીધું કે તો પૂજારીને પ્રસન્ન થયા હતા, અને પૂજારીએ તો ભેગા થઈને પૂજારીને માર્યો કે તારે આ કરવાની ક્યાં જરૂર હતી. પછી પૂજારી આવ્યો ભગવાન પાસે, હે પ્રભુ તમે હતા એવા થઈ જાઓ, આ કોઈને જોડે બોલવાની જરૂર નથી. ભગવાન કે તથાસ્તુ. આ બોલતા નથી એટલે ભીડ જામે, જો હમણાં બોલે ને હામું તો આપણે બધાય બંધ થઈ જઈએ. આ તો બધાની વચમાં કહી દેશે. હે, આ ભગવાન નથી બોલતા એટલે આપણને સારા લાગે છે, જો ભગવાન બોલતા થાય તો આપણે આવતા બંધ થઈએ. પણ કહેવાનો મતલબ કે પહેલેથી જો શ્રદ્ધાથી ભગવાન ભજ્યા હોય તો ક્યારે ભગવાન પાસે ઉભા રહીને રડવાનો વાળો ન આવે. ક્યારે ભગવાન પાસે ઉભા રહીને રડવાનો વાળો ન આવે. આ દેવો નારાયણની સમક્ષ રડવા લાગ્યા. વિષ્ણુ બોલ્યા કે હે બ્રહ્મા આપને શું દુઃખ છે. નારાયણના વચન સાંભળી વિધાતાએ શંખચૂડનો વૃત્તાંત સંભળાવ્યું. ભગવાન બોલ્યા કે હે બ્રહ્મા હું શંખચૂડનો સર્વ વૃત્તાંત જાણું છું. આ ગોપ મારો ભક્ત તથા પૂર્વ સમયની મહાન તેજસ્વી છે. દુઃખદાયક શાપથી દાનવી યોનિને પામ્યો છે.
તમો કોઈ પણ રીતનો ભય રાખશો નહીં, તમે શંકરને શરણે જાઓ, તે સર્વે પ્રકારનું કલ્યાણ કરશે. આમ કહી વિષ્ણુ વિધાતા સહિત શિવલોક પ્રતિ ગયા. તેઓ સર્વેશ ભક્તવત્સલ એવા શંકરનું મનથી સ્મરણ કરવા લાગ્યા. સનતકુમાર બોલ્યા કે હે તાત, આ સમયે વિધાતા તથા વિષ્ણુ મહાદિવ્ય નિરાધાર તથા અભૌતિક એવા શિવાલોક ગયા. શંકરને જોઈ હાથ જોડી બ્રહ્મા તથા વિષ્ણુ પ્રણામ કરવા લાગ્યા. તેઓ બોલ્યા કે હે પ્રભુ, અમો આપને શરણે આવ્યા છે, અમો શંખચૂડથી ગભરાયેલા છે. હે શંભુ, આપના વિના કોઈ પણ દેવ તેને મારી શકે તેમ નથી. હે ગૌરીશ, જેવી ઈચ્છા હોય તે પ્રમાણે કરો. સનતકુમાર કહે કે હે વ્યાસ, બ્રહ્મા તથા વિષ્ણુ દેવોએ આમ કહી હાથ જોડી મૌન ધારણ કર્યું. સનતકુમાર બોલ્યા પછી શિવ દીન થયેલા બ્રહ્મા તથા વિષ્ણુના વચન સાંભળી હસતા હસતા મેઘ સમાન ગંભીર વાણીથી બોલ્યા કે હે વત્સ, તમે સર્વ ભયનો ત્યાગ કરો, શંખચૂડનો વધ અવશ્ય થશે. તે ગોપ રૂપે તથા કૃષ્ણના ભક્ત રૂપે છે. મારી આજ્ઞાથી જ ઋષિકેશ શ્રી કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરી પરમ રમ્ય ગોલોકમાં નિવાસ કર્યો છે. સુદામા રાધાના શાપથી અસ્વતંત્ર દાનવરાજ થયો. તે દેવતાઓના દ્રોહવાળો ધર્મમાં ચતુર શંખચૂડ એવા નામે થયો. તે હાલ કુબુદ્ધિથી સર્વ દેવોને પીડા આપે છે. જ્યારે આ રીતે હરિ તથા બ્રહ્માની આગળ શિવે કહ્યું ત્યારે હેમુનિ રાધિકા તથા શ્રેષ્ઠ પાર્ષદો સહિત શ્રી કૃષ્ણ શંકરની અનુકૂળતા કરવા લાગ્યા. અત્યંત ભક્તિથી શિવને પ્રણામ કરી શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મહાદેવ, સુદામા નામનો મારો જે ગોપ હતો તે રાધાના શાપથી દાનવીઓનીને પામ્યો. હે દુર્ગાપતિ પરમેશ્વર, મારો ઉદ્ધાર કરો. શિવ બોલ્યા કે હે કૃષ્ણ, તમે ભયને ત્યાગી સુખી થાઓ, તમે રાધા તથા પાર્ષદો સહિત તમારું કાર્ય કરો અને વારાહકલ્પમાં રાધિકા સહિત પ્રાપ્ત થઈ શાપનો પ્રભાવ ભોગવી ફરી મારા સ્થાને આવશો. હે કૃષ્ણ, જે આ સુદામાના નામનો પાર્ષદ તમારો પ્રિય છે તે આ દાનવી યોનિને પામી આ સમયે જગતને કલેશ કરી રહ્યો છે. આથી બ્રહ્મા તથા વિષ્ણુ મારે શરણે આવ્યા છે, હું તેઓનો કલેશ દૂર કરીશ, તેમાં સંદેહ નથી. શિવે આ રીતે કૃષ્ણને કહી બ્રહ્મા તથા વિષ્ણુને કહ્યું કે હે બ્રહ્મા તથા વિષ્ણુ, તમે બેઉ દેવોના આનંદને માટે જલ્દી જાઓ. મારું પૂર્ણ રૂપ કૈલાસવાસી રુદ્ર છે. મેં દેવોના કાર્યને માટે આ પૃથક સ્વરૂપ ધારણ કર્યું છે. શંકરને વારંવાર પ્રણામ કરી શ્રી કૃષ્ણ રાધિકા સહિત પોતાના સ્થાને ગયા. દેવદેવોએ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. સર્વને સાથે લઈ બ્રહ્મા તથા વિષ્ણુ ફરી કૈલાસ પર્વતે ગયા. ભક્તિથી નમ્ર થઈ ગદગદ વાણીથી દેવો બોલ્યા કે હે દેવદેવ, હે મહાદેવ, અમે આપને શરણે આવ્યા છીએ. હે દેવ, શંખચૂડ નામના દાનવથી આપ અમારી રક્ષા કરો, આપ તેનો નાશ કરો. શ્રી શંકર બોલ્યા કે હે વિષ્ણુ, હે વિધાતા, તમો જલ્દી તમારા સ્થાન તરફ ગમન કરો, હું શંખચૂડનો તેના સહાયકો સહિત વધ કરીશ. શંકરના વચન સાંભળી પ્રસન્ન થઈ હરિ વૈકુંઠે ગયા તથા વિધાતા સત્યલોકે ગયા. શંકરને પ્રણામ કરી સર્વદેવો પોતપોતાના સ્થાને ગયા. સનતકુમાર બોલ્યા કે હે તાત, પછી દુષ્ટોના કાળ સ્વરૂપ તથા સત્પુરુષોની ગતિરૂપ મહારુદ્ર ઈશાને દેવોની ઈચ્છાથી શંખચૂડના વધનો મનમાં નિશ્ચય કર્યો. ગંધર્વોના અધિપતિ ચરિત્ર રથને પોતાનો દૂત બનાવી શંખચૂડની સમીપ મોકલ્યો અને જ્યાં જઈ પુષ્પદંત બોલ્યો કે હે રાજેન્દ્ર, હું પુષ્પદંત નામનો શંકરનો દૂત છું. શિવે કહેવડાવ્યું છે તે હું કહું છું. શિવ કહે છે કે તમો હવે દેવોનું રાજ્ય તથા અધિકાર તેઓને આપી દો, નહીં તો તમો મારી સાથે યુદ્ધ કરો. પુષ્પદંતના વચન સાંભળી અને શંખચૂડ બોલ્યો કે હું દેવોને રાજ્ય આપીશ નહીં, હું દેવોનો પક્ષપાતી રુદ્રની સાથે યુદ્ધ કરીશ. યુદ્ધ કર્યા વિના હું શંકરને કાંઈ પણ આપીશ નહીં. આ વચન સાંભળી તે દૂત પોતાના સ્વામીની પાસે ગયો તથા હે મુનિ, પુષ્પદંતે સર્વ વૃત્તાંત શંકરને નિવેદન કર્યું.
सनत कुमार बोल्या कि हे व्यास, सुरपति शंकर दूतना आ वचन सांभळी क्रोध करी पोताना वीरभद्रादि गणों ने कहवा लाग्या कि हे वीरभद्र, तमो युद्ध ने माटे तैयार थी जाओ। भद्रकाली पण युद्ध ने माटे तैयार थया। शंखचूडना वधने माटे सर्व कोई चालो अने सर्व लोकने विषय रहेनारा सगळा शिवना गणों दानवो साथे युद्ध करवा आव्या। शिव पोतानी सर्व सेनाने साथे लई निर्भय थई शंखचूडनी साथे युद्ध करवा माटे आव्या। चंद्रभागाना तटे एक वडनी नीचे देवोना रक्षण अर्थे शिव आवीने उभा रह्या। व्यास बोल्या के हे विधिपुत्र, शंखचूड दानवे शू कर्यु ते आप विस्तार पूर्वक कहो। सनत कुमार बोल्या के शिवदूतना चाली निकल्या पछी प्रतापी शंखचूडे गृहनी अंदर जई तुलसी ने आ समाचार कह्या। शंखचूड बोल्यो, हे देवी, शिवना दूतना मुखनी वात तमे सांभळी हूँ युद्ध ने माटे तैयार थयो छूं। हूँ तेनी साथे युद्ध करवा माटे अवश्य जईश। पछी शंकरनो अनादर करी प्रिया साथे अनेक प्रकारे विहार कर्यो। ब्राह्म मुहूर्त में उठी जई ब्राह्मणों ने अनेक दानों आप्या। दानवोना राजा रूपे पोताना पुत्र ने स्थापी पोताना वीर सेनापति ने आदरपूर्वक बोलावी अने संग्राम करवा माटे सर्व सेना ने लई अने आ शंखचूड चाल्यो। पुष्पभद्रा सरस्वती गोमंत पर्वतनी डाबी तरफ पश्चिम सागर में मळे छे। अहीं आगळ शंखचूडे शिवनी सेना ने जोई। सनत कुमार बोल्या, त्यां रही महानता महांत नामना दानवेश्वर ने दूत बनावी शंकर ने समीप मोकल्या। दूत त्यां जई हाथ जोड़ी कहवा लाग्यो, हूँ शंखचूडनो दूत छू, आपनी पासे आव्यो। हे महेश्वर, आपनी शी इच्छा छे ते कहो। महादेव बोल्या, हे महापंडित दूत, मारा सुखदायक वचन तू सांभळ, पछी तू तारा स्वामी ने कहे के तू राधिकाना शापथी दानेश्वर थयो, वास्तविक रीते तू दानव नथी, माटे तू देवोनी साथे वैरनो त्याग कर। हे दानव, मारी प्रीतिनो विचार करी देवोने राज्य आपी दे। दूत बोल्यो, हे देव, जे कोई आपे जे कई आपे कहू ते सत्य से सता हूँ जे कई कहू छू ते आप सांभळो। हे गिरीश, आपे देवोनी तरफ थई तेओनु कल्याण केम कर्यु? देव तथा दानवोनु वैर सर्वदा कोई ने कोई थी कोई कारण थी थयाज करे। तेनी हार तथा जीत कारणे आधीन होय छे। महेश बोल्या, हूँ भक्तों ने आधीन छू, हूँ स्वतंत्र नथी। भगवान स्वतंत्र नथी, भक्तों ने आधीन छे। भक्त के एम भगवान ने करवू पड़े, पण भक्त केवो होवो जोईए? नरसिंह मेहता मीराबाई जेवो होवो जोईए, दादा खाचर पर्वतभाई जेवो होवो जोईए, तो ए भगवान एनुं कयुं करे। बाकी मारा तमारा जेवो होय तो भगवान आपणुं कयुं करे खरा? अने आपणुं कयुं भगवान करे तो आपणे कोईने जीववा दईए एम नथी। भगवान केवुं स्वतंत्र नथी, आमो कोईना पक्षपाती नथी। हे दूत, हरि तथा ब्रह्मानी प्रार्थना ने लई हूँ देवो तरफ थी युद्ध करवा आव्यो छूं। तमारे शंखचूड ने कहेवू के तेना मनमां जे आवे ते करे, हूँ तो देव कार्य करीश। महेश्वर शंकर मौन थया। शंखचूडनो दूत पोताना स्वामी पासे गयो। दूते जई पोताना राजा ने शिवना वचन कह्या तथा विस्तारपूर्वक यथार्थ रीते तेनो निश्चय कही संभळाव्यो। शंखचूडे युद्धनो स्वीकार कर्यो कि भले महेशनी इच्छा होय तो आपणे युद्ध करी नाखीए, बाकी देवोने हूँ कहीं आपीश नहीं। तेणे पोतानी सेनाने शंकरनी साथे युद्ध करवानी आज्ञा आपी अने आ बाजुए शिवे पोतानी सेनाने तथा देवोने प्रेरणा करी अने तत्काल युद्धनो आरंभ थयो। देवो तथा दानवोनुं परस्पर महान युद्ध थयुं। आ महायुद्ध में अनेक प्रकारना दिव्य आयुधों प्रहार थवा लाग्या। महावीरो प्रसन्न थई अने ताडन तथा भेदन करवा लाग्या। देवो तथा दानवोनु महान विकराल तथा विकट वीरो ने प्रसन्न करनारु युद्ध थयु। शंकर महाप्रभुनी आ लीलाए देव असुर तथा मनुष्यों ने मोहयुक्त कर्या।
પછી સગડા દેવો દાનવોથી પરાજયને પામી દાનવોના શસ્ત્ર તથા અસ્ત્ર વડે ક્ષય તથા વિકસિત થઈ નાસવા લાગ્યા. તેઓ નાસીને શંકરને શરણે ગયા. ભગવાન શંકરે દેવોને પરાજય પામેલા જોઈ અત્યંત કોપ કર્યો. પછી સ્કંદ શિવની આજ્ઞા મેળવી મહાવીરતાને પ્રકટ કરી નિર્ભય થઈ દાનવવીરો સાથે યુદ્ધ કરવા લાગ્યા. કોણ યુદ્ધ કરવા લાગ્યા? સ્કંદ. સ્કંદ કોણ હતા? આ બાજુ જુઓ, કોઈને ખબર છે? કાર્તિક સ્વામીનું નામ છે સ્કંદ. હવે યાદ રાખજો, આવતા વર્ષે આપણે પૂછીશું આ સ્કંદ કોણ છે. કાર્તિક સ્વામી. એ કાર્તિક સ્વામી શિવજીની આજ્ઞા લઈ અને યુદ્ધ કરવા લાગ્યા. કાલી યુદ્ધમાં દૈત્યોનો નાશ કરી તેઓનું રુધિર પાન કરવા લાગ્યા. કાલી એટલે કોણ? ભવાની. આખો પરિવાર યુદ્ધમાં આવ્યો હતો અને આ કાલી દૈત્યોનો નાશ કરી અને દૈત્યોનું રુધિરનું પાન કરવા લાગ્યા. સુરોનું દાનવો સાથે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. સ્કંદે ક્રોધ કરી કરોડો દાનવોનો નાશ કરી નાખ્યો. હે મુનિ, આ સમયે ભગવતી તથા સ્કંદનો વિજય થયો. મહાવીરોની સાથે શંખચૂડ રથના મધ્યમાં ઊભો રહી અને કાન પર્યત ધનુષ્યને ખેંચી અને બાણની વૃષ્ટિ કરવા લાગ્યો. તેના બાણોની વૃષ્ટિ અત્યંત દુર્નિવાર થઈ, કોઈ એને નિવારી શકે એમ ન હતું. નંદીશ્વરને આગળ કરી અને સર્વદેવો નાસવા લાગ્યા. પછી દાનેશ્વરે મૈદાનવની અનેક માયા કરી. આ મહામાયાવી શંખચૂડે એક બાણ મારી અને સ્કંદના ધનુષ્યનું છેદન કરી નાખ્યું. તેના રથ આદિને છેદી નાખ્યા તથા દિવ્ય અસ્ત્ર અને શસ્ત્ર તેને મારી જર્જરિત કરી નાખ્યા અને સ્કંદને પણ એક બાણ વાગ્યું અને સ્કંદ પણ મૂર્છા ખાઈને નીચે પડ્યા. દૈત્ય ઘણા સમય સુધી સ્કંદે પાછા જાગ્રત થઈ દૈત્યને માર્યા તો દૈત્ય પણ મૂર્છા ખાઈ અને પડી ગયા. પણ દૈત્ય તો ઘણા સમય સુધી મૂર્છિત રહ્યો. ચેતનાને પામી તેણે મહાબળવાન કાર્તિકેય પર શસ્ત્રનો પ્રહાર કર્યો અને વિધાતાના વચન સાર્થક કરવા સ્કંદ પૃથ્વી પર પડી ગયા. કાલી તેને પોતાના ખોળામાં લઈ શિવની પાસે લઈ ગયા. શિવે લીલાપૂર્વક તેમના જ્ઞાનથી તેમને જીવતા કર્યા. તેમને પુષ્કળ બળ આપ્યું જેથી તે મહાપ્રતાપી ઉઠી બેઠા થયા. સ્કંદે ફરી યુદ્ધમાં જવાની ઈચ્છા કરી. શંખચૂડે મા ક્રોધ કરી એક શક્તિ મારી વીરભદ્રને પૃથ્વી પર પાડી દીધા. આ સમયે કાલી ફરી સમરભૂમિ પર આવ્યા. તેઓ કાર્તિકેયની રક્ષા તથા દાનવોનું ભક્ષણ કરવા લાગ્યા. દેવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો તથા પન્નગો તેમની સાથે આવ્યા. વાદ્યો તથા મધુના સેંકડો પાત્રો લઈ ચાલ્યા. બે બાજુ સર્વ તરફ વીરો તૈયાર થઈ ગયા. સનતકુમાર બોલ્યા પછી તેઓ સંગ્રામ સ્થળે જઈ અને સિંહનાદ કરવા લાગ્યા. દેવીના સિંહનાદથી દાનવો મૂર્છિત થઈ ગયા. વારંવાર ભગવતી મધુપાન કરી યુદ્ધ ભૂમિમાં નૃત્ય કરવા લાગ્યા. મહાન દાઢવાળા તથા હાથમાં ભયંકર દંડવાળા દેવી મધુપાન કરવા લાગ્યા. કાલીએ પ્રલયના અગ્નિ સમાન અગ્નિનો પ્રહાર કર્યો. રાજાએ તેને વિષ્ણવાસ્ત્રથી શાંત કરી નાખ્યો. પછી દેવીએ નારાયણસ્ત્રનો પ્રહાર કર્યો. દાનવને જોઈ અસ્ત્ર વૃદ્ધિ પામવા લાગ્યું. શંખચૂડ તેને પ્રલયાગ્નિ સમાન જોઈ પૃથ્વી પર પડી વારંવાર પ્રણામ કરવા લાગ્યો. દાનવને નમ્ર જોઈ અસ્ત્ર નિવૃત્તિને પામ્યું. પછી દેવીએ મંત્રપૂર્વક બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. આ અસ્ત્રને પ્રજ્વલિત જોઈ દાનવ પૃથ્વી પર પડી પ્રણામ કરવા લાગ્યો. પછી મહાદેવી ક્રોધવાળા થયા અને મહાક્રોધ કરી તેમણે પાશુપત અસ્ત્રને ગ્રહણ કર્યું છે, જે શિવજીનું અસ્ત્ર હતું. પછી મહાદેવી ક્રોધવાળા થયા અને પાશુપત અસ્ત્રને ગ્રહણ કર્યું. આકાશવાણી થઈ કે હે દેવી, આ અસ્ત્ર શંખચૂડ પર તમે છોડ્યો નહીં. આકાશવાણીએ દેવીને ના પાડી. હે ચંડીકે, જોકે આ પાશુપત અસ્ત્ર અમોઘ છે પણ આથી તેનું મૃત્યુ થશે નહીં. ભદ્રકાળીએ તે અસ્ત્રને છોડ્યું નહીં. તેઓ લીલા માત્રથી 100 લાખ દાનવોનું ભક્ષણ કરી ગયા.
તેઓ ભયંકર વેગથી શંખચૂડને ખાવા માટે દોડ્યા. દાનવરાજે બીજા પણ અનેક દિવ્ય અસ્ત્રનો પ્રયોગ કર્યો, પણ ભગવતીએ તે સર્વના કટકે કટકા કરી નાખ્યા. ક્રોધથી કાલી દાનવોના રુધિરનું પાન કરવા લાગ્યા. દાનવી સેનાનો ભદ્રકાળી નાશ કરવા લાગ્યા. સનતકુમાર બોલ્યા, પરમેશ્વર શંકર કાલીના આ વચન સાંભળી પોતાના ગણોને સાથે લઈ પોતે યુદ્ધમાં ગયા. શિવને જોતા જ શંખચૂડે પૃથ્વી પર પડી અને દંડવત પ્રણામ કર્યા. બખ્તર ધારણ કરી ધનુષ બાણ ગ્રહણ કર્યા. આ સમયે 100 વર્ષ સુધી શિવ તથા તે દાનવનું યુદ્ધ થતું રહ્યું. પ્રતાપી શંખચૂડે એકી સાથે 1000 ચક્ર છોડ્યા. કઠણ દુર્ગતિનો નાશ કરનારા શંકરે મહાક્રોધ કર્યો. તેમણે પોતાના બાણો વડે સગળા ચક્રોને શેદી નાખ્યા. અનેક વીરો મહાક્રોધ કરી દેવદ્રોહી અનેક અસુરોનો નાશ કરવા લાગ્યા. દૈત્યની ઘણી સેના નાશ પામી. આ સમયે ભયથી બિકણ થઈ અનેક વીરો નાસી ગયા. સનતકુમાર કહેવા લાગ્યા કે પોતાની મુખ્ય સેનાને નાશ પામેલી જોઈ તથા પ્રાણ સમાન વીરોને છિન્ન થતા જોઈ દાનવે અત્યંત કોપ કર્યો. તેણે શંકરને કહ્યું કે આપ સાવધાન થાઓ, આ બધાને મારવાથી શું, તમો મારી સામે યુદ્ધ કરો. આમ કહી અદૃશ્ય થઈ અનેક માયાથી તે ભય દેખાડવા લાગ્યો. સર્વ માયાનો નાશ કરનારા મહેશ્વરે અસ્ત્રનો પ્રહાર કર્યો. માયા તત્કાળ નાશ પામી. મહેશ્વરે તેના વધને માટે યુદ્ધમાં તેજસ્વી ત્રિશૂળ ધારણ કર્યું. આ સમયે અશરીરીણી વાણી ઉત્પન્ન થઈ, હે શંકર, હાલ તમે ત્રિશૂળ છોડશો નહીં, તમે મારી પ્રાર્થના સાંભળો. જ્યાં સુધી એની પાસે હરિનું ઉત્તમ કવચ છે તથા જ્યાં સુધી એની પતિવ્રતા છે, હે શંકર, ત્યાં સુધી આને જરા પણ મૃત્યુ નથી. હે નાથ, બ્રહ્માના આ વચનને આપ સત્ય કરો. વિષ્ણુએ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ અને શંખચૂડની પાસે જઈ કહ્યું, હે દાનવેન્દ્ર, મને ભિક્ષા આપો. રાજાએ પ્રસન્નતાથી પ્રતિજ્ઞા કરી. પછી બ્રાહ્મણને કહ્યું, હું આપનું આ કવચ ચાહું છું. દાનવરાજે પ્રાણ સમાન વાલું કવચ બ્રાહ્મણને આપી દીધું. આ રીતે હરિએ માયાથી શંખચૂડનું કવચ ગ્રહણ કર્યું. પછી તેણે શંખચૂડના રૂપથી તુલસી પ્રતિ ગમન કર્યું. ભગવાન વિષ્ણુએ શંખચૂડનું રૂપ ધારણ કર્યું અને એની પત્ની તુલસીની પાસે આ ભગવાન પહોંચ્યા અને માયા વિશારદ હરિએ દેવ કાર્યની સિદ્ધિને માટે તેની સાથે પોતાની શક્તિથી વિહાર કર્યો તુલસીની સાથે. તે જ સમયે શિવે પોતાના વચનનું પાલન કરવા માટે શંખચૂડને મારવા માટે પ્રજ્વલિત શૂલ ગ્રહણ કર્યું. પરમાત્મા શંકરનું વિજય નામનું શૂલ સર્વ દિશા તરફ સ્વર્ગલોકને પ્રકાશિત કરવા લાગ્યું અને ક્ષણ માત્રમાં શિવના હાથમાંથી સુટેલ તે શૂલ આકાશમાં ભમતું શંખચૂડના ઉપર પડ્યું. તે શૂલે તેને ભસ્મ કરી નાખ્યો, કારણ કે ભગવાન વિષ્ણુએ શંખચૂડનું રૂપ લઈ એની પત્નીને પતિવ્રતાના ધર્મમાંથી પાડી હતી એટલે આ શંખચૂડનું મૃત્યુ થયું. દૈત્યને મારી શિવનું ત્રિશૂલ પાછું શંકરની પાસે આવ્યું. દાનવેન્દ્ર શંખચૂડ શિવની કૃપાથી શાપથી મુક્ત થઈ પોતાના પૂર્વરૂપને પ્રાપ્ત થયો. શંખચૂડના હાડકામાંથી એક પ્રકારનો શંખ ઉત્પન્ન થયો. શંકર શિવાય શંખનું જળ સર્વદેવને ચડાવવું પ્રશંસનીય છે. શંકરને શંખ વડે જળાભિષેક થાય નહીં, એ શંકર ભગવાનને ગમતું નથી. બાકી બધા દેવને શંખ વડે જળનો અભિષેક થાય, પણ શંકરને થતો નથી. વિશેષે કરી વિષ્ણુ તથા લક્ષ્મીને શંખનું જળ અત્યંત વહાલું છે. તેના સંબંધીઓને પણ આ જળ વહાલું છે. હે મામુનિ, પણ શંખનું જળ શંકરને પ્રિય નથી. પરમ આનંદ સહિત સર્વદેવો પોતપોતાના સ્થાને ગયા. જે કોઈ શંકરના ચરિત્રને શ્રવણ કરે છે તથા જે સાંભળાવે છે, જે ભણે છે કે ભણાવે છે, તેને ધન ધાન્ય પુત્ર તથા સુખને પામે છે. આ અતુલ આખ્યાન સર્વ ઉપદ્રવોનો નાશ કરનારું છે. જ્યારે શંખચૂડનો વધ થયો ત્યારે તુલસીને ખબર પડી
કે આ મારા પતિનું રૂપ લઈ અને વિષ્ણુ પોતે મારા પતિવ્રતને ભંગ કરવા માટે આવ્યા હતા અને ભંગ કર્યું, એથી તુલસીએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તમે વિષ્ણુ થઈ અને મારા પતિવ્રત્યાને, મારા પતિવ્રતા ધર્મને તમે નાશ કર્યો તો જાઓ, હું તમને શાપ આપું કે તમે શિલારૂપ થાઓ. અને એ ભગવાન શિલારૂપ થયા, એટલે કે પથ્થર થઈ ગયા. પણ ભગવાને વળી પથ્થર થતા પહેલાં તુલસીને એવું વરદાન આપ્યું કે હું તારી પતિવ્રતા ભક્તિથી ખુશ થયો છું, તારો બીજો જન્મ તુલસી નામના સોળ તરીકે થશે અને તારું ને મારું એ વખતે મિલન થશે, લગ્ન થશે આપણું, અને હું તને ગ્રહણ કરીશ, તારું પાણી ગ્રહણ કરીશ અને હું તારાથી જ પ્રિય રહીશ, તારા વિના હું ભોજન પણ સ્વીકાર કરીશ નહીં. એટલે શાલિગ્રામ ભગવાન એને તુલસી જોઈએ, જ્યાં સુધી શાલિગ્રામ ભગવાન પર તુલસી ન ચડે ત્યાં સુધી શાલિગ્રામ ભગવાન ભોજન પણ કરતા નથી, થાળ જમતા નથી. આ પરસ્પર એકબીજાને શાપ આપ્યા અને ભગવાન તુલસીના શાપથી પથ્થર રૂપે થયા, એટલે કે શાલિગ્રામ રૂપે થયા. અને ક્યાં? ગંડકી નદીમાં, નેપાળમાં પુલ્હાશ્રમથી ઉપર ગંડકી નદી વહે અને એ ગંડકી નદીમાં શાલિગ્રામ ભગવાન થાય, બીજે ક્યાંય શાલિગ્રામ ભગવાનની પ્રાપ્તિ નથી. ત્યાં જઈ તુલસી પત્ર નદીના પાણીમાં મૂકો એટલે તરત શાલિગ્રામ ભગવાન ઉપર આવે. શાલિગ્રામ ભગવાનને લઈ લેવાના, કોઈને જોઈતા હોય તો ત્યાં જઈને લઈ આવજો. તુલસી પત્ર મૂકો એટલે તરત શાલિગ્રામ ભગવાન જળથી ઉપર આવે, પાણીની અંદર હોય પણ ઉપર આવે. પણ ત્યાં જવું કઠિન છે, જવું હોય તો જઈ આવજો, રસ્તો તો ખુલ્લો છે. એટલે જેને જવું હોય ત્યાં જઈ આવજો અને શાલિગ્રામ ભગવાનની પ્રાપ્તિ કરી આવજો. પણ પૂજવાની તાકાત હોય તો લાવજો, નહીં તો મહેરબાની કરીને લાવતા નહીં. મેં ઘણાના ઘરમાં જોયા છે તો શાલિગ્રામ ક્યાંક તો કબાટમાં પડ્યા હોય, કાંક તો તુલસીના સોડવામાં પડી રહ્યા હોય. ઘણા એવું જ માને કે શાલિગ્રામ ભગવાનને તો તુલસીના કુંડામાં જ જોઈએ. વાસ્તવમાં તુલસીના કુંડામાં શાલિગ્રામ નથી, પણ તુલસીને શાલિગ્રામ ઉપર જોઈએ. તો ઘણા મેં ઘણી જગ્યાએ જોયા છે તો કે શાલિગ્રામ રાખે ખરા, પણ તુલસીના કુંડામાં પડ્યા રાખે. એની પૂજા થવી જોઈએ, એને સ્નાન કરાવવું પડે, ચંદનનું અર્ચા કરવી પડે અને એની ઉપર તુલસી પત્ર ચડાવવું પડે અને થાળ ધરાવવું પડે. આ લાવીને કે તુલસીના કુંડા મૂકી ન રખાય, ઘણાને ઘરમાં મેં જોયા છે. અને માજન ચોકસી આ શાલિગ્રામનો ઉપયોગ ક્યાં કરે છે? સોનું તપાસવા, કે આ સાચું છે કે ખોટું. એ સુવર્ણથી સુવર્ણનો તાગ મળે, સોનું સોનાને પહેચાને કે આ સોનું છે કે ખોટું છે. શાલિગ્રામ ભગવાનની અંદર સુવર્ણનો ભાગ છે, માટે એ સોનાને સાચું ખોટું કરી આપે છે. એટલે આ સોની બધા શાલિગ્રામ રાખે, એ ધંધામાં ભગવાનનો ઉપયોગ કર્યો છે એમણે સોનું તપાસવા. પણ આ રીતે શાલિગ્રામ ભગવાનની પ્રાપ્તિ થાય. કથાઓ તો અનંત છે, પણ આપણે સમય અનુસાર આ શિવ પુરાણની કથાને અહીંયા વિરામ આપીએ છીએ અને વળી પછી ક્યારેક જો સમય મળશે અને ભગવાનની ઈચ્છા હશે તો અહીંથી આગળ શિવજી મહારાજની કથાનું આપણે શ્રવણ કરીશું. પણ ત્યાં સુધી અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे सजानंद स्वामी महाराज जने. नमः शिवाय, नमः शिवाय, हर हर बोले नमः शिवाय. नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय. नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय. नमः
शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय સરસ મજાની આપણને સાત દિવસ કથા સંભળાઈ સ્વામીનો ખૂબ ખૂબ આભાર. આજે બપોરે શિવપૂજનમાં જે ભક્તો હતા તો એમને ખબર છે કે શિવપૂજન બી આજે સરસ સ્વામીએ કરાવ્યું, બધા ખુશ થઈ ગયા. તો સ્વામીનો ખૂબ ખૂબ આભાર. હવે કથાના મુખ્ય યજમાન રજનીભાઈ પટેલ વડુવાળા, જેમને $5,000 આપ્યા છે, ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓ પાડીશું. તો સહમુખ્ય યજમાન પંકજભાઈ પટેલ રમેશભાઈ મારફત્યા, જેમને $2,500ની સેવા કરી છે. પછી ભોજનના યજમાન હિમાંશુભાઈ અમીન દર્પેશભાઈ કે પટેલ $1,001.
કથાના પ્લેટિનમ યજમાન પ્રેમચંદભાઈ પાટડિયા, માનસી તેજસ શાહ, જિગ્નેશભાઈ પાટડિયા, હર્ષદ કેશવલાલ પટેલ, $501, ખૂબ ખૂબ આભાર.